અનંત ઉપકારી વર્તમાન શાસન નાયક શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશનાના સારરૂપ શ્રી ઉત્તરાધ્યાયન નામના આગમ સૂત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. 36 અધ્યયનોમાંથી એક પછી એક અધ્યયનનો સાર વિચારતા આજે આપણે 29મા અધ્યયનમાં પ્રવેશ કરીશું, જેનું નામ શું છે? સમ્યક્ત્વ. મનીષભાઈ, આજના અધ્યયનનું નામ શું છે? સમ્યક્ત્વ પરાક્રમ. અને એના અનુસારે આજના વ્યાખ્યાનનું શીર્ષક શું છે? અંગ્રેજી થોડુંક અંગ્રેજીમાં છે, ક્વોન્ટિટી નહીં, ક્વોન્ટિટી, ક્વોન્ટિટી નહીં પણ ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વધુ મહત્વની છે. ક્વોન્ટિટી એટલે સંખ્યા અથવા જથ્થો, અને ક્વોલિટી એટલે ગુણવત્તા, એ વધુ મહત્વની છે. આજે આજના અધ્યયનમાં શ્લોકો નથી, ફકરાઓ છે, પેરેગ્રાફ છે. આજનું અધ્યયન એવું છે કે જો વિસ્તાર કરવામાં આવે તો આખું ચોમાસું એના ઉપર ચાલે, આખા અધ્યયન ઉપર, કારણ કે આની અંદર કુલ 73 જેટલી, 73 એટલી બધી બાબતો જણાવેલી છે, અને એ દરેકનું શું શું ફળ એ પણ બતાવેલું છે. આપણે તો એક કલાકમાં જ પૂરું કરવાનું છે, એટલે એના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત જે પંડિતજીએ સંભળાવેલું તો મને યાદ આવે છે. એક વખત ચાર વિશિષ્ટ વિદ્વાન પંડિતો અલગ અલગ એક એક વિષય ઉપર લાખ લાખ શ્લોકની રચના કરી, અને ભોજ રાજા કે એવા કોઈ વિશિષ્ટ જે વિદ્યા પ્રેમી કે જ્ઞાન પ્રેમી કોઈ રાજા હશે, તબીજા કોઈ પણ હશે, એક રાજા પાસે ગયા, કઈ હશે, આ સાથે ગયા હશે, સમાવી શકે, કદર થાય અને કંઈક ઇનામ મળે એ લક્ષ્યથી રાજા પાસે ગયા અને પોતપોતાનો ગ્રંથ રજૂ કર્યો. લાખ લાખ શ્લોકોમાં પ્રચાર ગ્રંથ છે. રાજાએ કહ્યું, ભાઈ આટલું બધું વિસ્તારથી વાંચવાનો મને ટાઈમ નથી, આઈ એમ ટુ મચ બિઝી, માટે તમે સંક્ષેપ કરો. છેવટે ચારેય જણાએ પોતપોતાના ગ્રંથનો સંક્ષેપ 50% ડિસ્કાઉન્ટ કરી નાખ્યું, એટલે 50,000 શ્લોક. એક લાખ શ્લોકમાં જે કહેવાનું હતું તે 50,000 શ્લોકમાં સમાયું, અને રાજા પાસે આવ્યા. ફરી રાજાએ કહ્યું, આ પણ બહુ છે મારા માટે, નો ટાઈમ. બરોબર, તમને પણ આજનું છે, નો ટાઈમ. બરોબર, તો 50 માંથી 25,000 ફરી ઘટતા ઘટતા છેવટે 10,000, 1,000. તો એ રાજા કહે છે કે એટલી ફુરસદ નથી, હજી સંક્ષેપ કરો. હા, તો એ લાખ શ્લોકનો સંક્ષેપ 100 શ્લોકમાં કરી નાખ્યો બધોનો સાર. તો રાજા કહે, એટલી મને ફુરસદ નથી, તમારી ધંધાની સિઝન હોય તમે ઘણી વાર કહો ને, મારા સા ખણેજી મરેજી વાર નાય, તો સા ખણેજી ફુરસદ નાય, ખાતે પીધેજીને આરામજી કીધા ગાલ કહી. અને આ તો રાજા હતો, કે છે મને આટલું પછી વાંચવાનો ટાઈમ નથી, હજી સંક્ષેપ કરો તમે એક એક. એટલે બધા લોકો એક એક શ્લોકમાં, લાખ શ્લોકમાં જે કહેવાનું છે એ એક શ્લોકમાં સમાવવાનું છે. બોલો, અને છતાં એવા વિશિષ્ટ વિદ્વાન પંડિતો હતા, એક એક શ્લોકમાં પોતાના ગ્રંથનો સાર એમણે વ્યક્ત કર્યો. તો રાજા હવે તો કદાચ પરીક્ષા કરવા માટે કહેતા હોય, કારણ કે એટલો ફુરસદ ન હોય, એમાંનું જરા વધારે પડતું લાગે આપણને, એટલે આપણે એમ સ્વીકારી લઈએ કે છેલ્લે તો હવે પરીક્ષા શરૂઆતમાં ટાઈમ ન હોય, પછી જે વાત છે તે હવે પરીક્ષા કરવા માટે લાવ, જરા જવું તો ખરો. 100ના 50 કર્યા, 50ના 25 કર્યા, 10 કર્યા, 1 કર્યા, 100 કર્યા, તો હવે હજી જરા કેટલું સંક્ષેપ કરી શકે છે. એટલે રાજાએ કહ્યું, હજી સંક્ષેપ કરો. એક એક શ્લોક આવ્યો તો લાખ શ્લોકનો એક શ્લોક કરી નાખ્યો, તો એ કે હજી સંક્ષેપ કરો. કે રાજાએ, તમે એવું કરો ને, દૂધ કેટલું દૂધ હોય, દૂધનું નહીં નહીં અને પાખણે ઘી તો કેટલું બને, પછી આટલું દૂધ બને આટલું ઘી બની જાય ને, એનો સાર, ફૂલો કેટલા હોય એનો સાર, અર્ક અર્ક અત્તર જે કહેવાય એ જણા કરજો. એવી રીતે લાખ લાખ શ્લોક નો જે સાહિત્ય, એ એક એક શ્લોક નહીં, એક એક લીટીમાં, શ્લોક એક શ્લોકમાં 4 લીટી, જેને 4 ચરણ કહેવામાં આવે અથવા 4 પાદ કહેવામાં આવે, એ એક એક ચરણમાં લાખ લાખ શ્લોકનો સાર સમાયો છે. શું હતું એ તમે સભાઈ થશે ને કુતુવલ કે ભાઈ
એ કયા વિષયો હતા, એ કયા પંડિતો હતા અને કેવી રીતે એમને સમાવેશ કર્યો પાપા શ્લોકમાં. શું કહે છે? પહેલો જે હતો એ આયુર્વેદ શાસ્ત્રનો લેખ હતો, આખો ગ્રંથ હતો, અને એના રચયિતા હતા આત્રેય ઋષિ. અત્રિ ઋષિના પુત્ર આત્રેય. લાખ શ્લોક પ્રમાણે આખો આયુર્વેદ, આયુર્વેદ એટલે આરોગ્ય માટે, તારા આયુષ્યને જો જાણ, વેદ એટલે જાણ, એટલે કે તું પૂરું આયુષ્ય ભોગવ, તું હાથે કરીને તારું આયુષ્ય ઓછું કરી રહ્યો છે, અસંયમ વગેરે કરીને, ખાવા પીવામાં મર્યાદા વગેરે ઉલ્લંઘન કરવા દ્વારા હાથે કરીને આપણે આપણું આરોગ્ય બગાડતા હોઈએ છીએ. એટલે અનુભવીઓ તો એમ કહેતા હોય છે કે અર્ધો ડોક્ટર કે અર્ધો વૈદ્ય તો પોતે બનવું જોઈએ. એ જો ના આવી શકે તો બાકીના ડોક્ટર વૈદ્યની જિંદગી પર દવા ખાયા કરો, કઈ નહીં મળશે. ટેમ્પરરી થોડું ઘણું ઉપર થોડું આરામ થશે. એ પેટાળ પોતાની શરીરની તાસીર શું છે એ પોતાને વધુ ખબર પડી શકે ને. ડોક્ટર તો જનરલ રીતે કહી દેતા હોય, પણ પોતાને વધુ ખ્યાલ આવે અનુભવો ઉપરથી. તો અહીંયા આયુર્વેદનો જે ગ્રંથ હતો લાખ શ્લોકમાં, એનો માત્ર 5 શ્લોકમાં સમાવેશ કરતા કે છે, જીર્ણે ભોજનમ આત્રેયઃ. આત્રેય ઋષિ એમ કે છે, પોતાનું નામ પણ આપી દીધું 5 શ્લોકમાં તો, અને આખા ગ્રંથનો સાર પણ આપી દીધું કે જીર્ણે ભોજનમ. એટલે શું સમજ્યા તમે? જીર્ણે ભોજનમ એટલે જીર્ણ ભોજન કરવું, આમ જૂનું તો જીર્ણ એટલે જૂનું, તો બાસી ખોરાક ખાવો, પૂર્વમાં જે ખાધેલું હોય એ બરાબર જીર્ણ એટલે પચી જાય પછી જ ખાવો, બરોબર. એમ નહીં કે આટલા વાગે હવે જમી જ દઈએ, જવું છે ઉતાવળે ઓફિસે કે ફટાફટ જેમ તેમ ઊંચા ફરી દઈએ, એ નહીં. હવે ખબર કેમ પડે ભોજન જીર્ણ થઈ શકે નહીં? એની નિશાની શું? મુખ્યત્વે કકડીને ભૂખ લાગે, મીઠી મીઠી ભૂખ લાગે, બરોબર ને. ત્યારે કહે છે રોટલો પણ કેવો લાગે? જલેબી જેવો લાગે. વેચમાં બીજો ટૂંચકો કહી દઉં, ગુરુ શિષ્ય, શિષ્ય ભિક્ષામાં રોટલો વરી લાવ્યો અને ગુરુને બતાવે છે, ગુરુ કે બેટા જરા ઢાંકીને હમણાં રાખી રે, જલેબી થઈ જશે ત્યારે ખાસ. શિષ્યને નવાઈ લાગી, રોટલામાંથી જલેબી થઈ શકે છે? ગુરુ પાસે આવી લબ્ધી છે? મને ખબર નહીં આટલા દિવસોમાં તો. એટલે એને ઢાંકીને રાખી મૂકી, પણ મનમાં કુતુહલ, ગુરુ ધ્યાન રહી ગયા, એને કુતુહલ છે. 5-10 મિનિટ થઈ ન થઈ અને રૂબાલ થોડો ઊંચો કરી જીવે છે, થોડીક ચખાતા થઈ હતી ને જલેબીની, આખા રોટલાની થોડો ભાગ જલેબી થયો હશે, પણ કાંઈ નહીં. ભાઈ રાખી રાખી એનાથી મેં ઉતાવળ કરી હશે, 10-1 મિનિટ માંડ માંડ કાઢી. ત્યારે આવી સ્થિતિ હોય ત્યારે 1-1 મિનિટ 1-1 યુગ જે વર્ષ જેવી લાગે ને ઘણી વાર, એટલે થોડીક વાર વરી જરા જેવો લાગ્યો કે હવે તો થોડીક તો શરૂઆત થઈ હશે, પણ જેસે એ થઈ ત્રીજી વાર થોડીક વાર પછી ગયો તો એમનું એમ. અને પછી તો હવે હવે પેટમાં કુરપુરિયા બોલતા હતા, ઉંદરડાઓ દોડતા હતા કે સગડી પેટી જે કહો તે, હવે તો રહેવાતું હતું. ગુરુ તો આમ ભણ્યા જાપાણ ઓછી હમી, એટલે હવે રહેવાયું નહીં. કકડીને ભૂખ લાગી હતી, જઈ કરી ફટાફટ ફટાફટ જાપી ગયો, પોતાના ભાગનું જાપી ગયો, થોડું ગુરુના ભાગનું કદાચ જાપી ગયો હતો. અને થોડીક વાર પછી ગુરુની આંખ ખુલી. તો એલો આવે છે, ગુરુદેવ માફ કરજો, આજે આત્માથી પહેલા મેં ખાઈ લીધું, મને કકડીની ભૂખ લાગી હતી, રેવાયું નહીં, થોડીક વાર તો રાહ જોઈ, અરે ખાઈ કઈ નહીં, કઈ વાંધો નહીં બેટા, મને ખાઈ લીધું, કઈ વાંધો નહીં. પણ ગુરુદેવ મને એક વાર સમજાતી નથી, સહી વાત. તો આપે કહ્યું હતું કે જલેબી થશે ત્યારે કાશું, તો રોટલાનો રોટલો હતો, જરાય જલેબી થઈ નહોતી. પણ બેટા કે તને રોટલો કેવો લાગ્યો? કેવો લાગ્યો? મીઠો લાગ્યો કે નહીં? કકડીને ભૂખ લાગી હોય ત્યારે લુકો સુખો કરા સારો છે રોટલો હોય તો પણ મીઠો લાગે. એટલે તમારે ભૂખ એમાં બધા વિચારની સમય કકડીને ભૂખ લાગવી જોઈએ. એને માટે એક તો મહેનત કરવી પડે અને સાથે થોડી કુણોદરી કરવી પડે, પોતાના શરીરની તાસીને સમજીને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. અમુક ઉંમર થઈ ગયો ને પછી ભારે ખોરાક ખાવા કરો તો અડધિયા પાક ને સાલમ પાક ને તો પછી પચે નહીં. એટલે કઈ સિઝન ચાલે છે, પોતાના શરીરની તાસીર કેવી છે, પાચન શક્તિ કેવી છે, એ વગેરે બધું ખ્યાલ કરે અને જો ભોજન કરવામાં આવે એટલે કે તકડીને મીઠી ભૂખ લાગે ત્યારે સમજવું કે આગલું ખાધેલું હતું તે જીર્ણ એટલે પચી ગયું છે. ત્યારે જ નવું ખાવામાં આવે તો સાદો ખોરાક ખાશો તોય એમાંથી લોહી બનશે અને જીર્ણ નહીં થયું હોય, અજીર્ણ હશે, એ પેટમાં આમરસ પડેલો હશે કાચો, પૂરોનું પચ્યું નહીં હોય, અને નવું તમે ભારે ખોરાક ખાશો તે પચશે નહીં. અને અજીર્ણ પ્રભવા રોગા, બધા રોગોનું મૂળ કારણ છે અજીર્ણ, અપચો.
એટલે આ સિદ્ધાંત બરાબર ખ્યાલમાં રાખી દેવામાં આવે તો માણસ ક્યારે માંડવો પડે જ નહીં. 99% તો ન પડે સિવાય કોઈ અતિ નિકાસિત કર્મનો ઉદય હોય ને એવા પ્રકારનું કોઈ ઋતુ પરિવર્તન હોય તો નહીં તો બીમાર ન પડે. એટલે આયુર્વેદના લાખ શ્લોકના ગ્રંથનો સાર માત્ર 5 શ્લોકમાં સમાયો કે ભોજન ક્યારે કરવું થઈ ગયા ક્યારે. આપણે ત્યાં માર્ગાનુસારીના 35 ગુણોમાં પણ કહ્યું છે અજીર્ણે ભોજન ત્યાગી. માર્ગાનુસારી સદગ્રસ્ત કેવો હોય તો કે અજીર્ણ જો થયું લાગે, ઓડકાર આવે, ગેસ વધારે થઈ જાય, એવું બધું લાગે કે હજી બરાબર મતલબ કે પછી એવું નથી, તો એ વખતે પછી ભોજનનો ત્યાગ કરી નાખે, ઉપવાસ કરી નાખે, અથવા અકડીને ભૂખ લાગે તો સુધી રાહ જીવે, એમ નહીં કહેવાય આટલા 12 વાગ્યા એટલે જમી જ લઈએ, એમ નહીં નથી લાગી ભોગ પકડીને જવા નથી ખાવું અત્યારે. પછી બીજો જીર્ણે ભોજન માત્રેય કપિલ પ્રાણી નામ દયા. કપિલ નામના વિદ્વાન પંડિત હતા અને એમને ધર્મશાસ્ત્ર 100,000 શ્લોકોમાં ગ્રંથ રચ્યો હતો. એનો સંક્ષેપ 5 શ્લોકમાં કહે છે પોતાના નામ સહિત કપિલ પ્રાણી નામ દયા અહિંસા પરમો ધર્મ પર કહેવાય છે તેને. પ્રાણીઓ ઉપર જીવો ઉપર દયાભાવ કરુણાભાવ રાખવો એ બધા ધર્મશાસ્ત્રોનો ટૂંકમાં નિચોડ કે સાર છે. પછી ત્રીજા પંડિત જ્યોતિષાચાર્ય હતા, એનું નામ હતું અંગિરસ ઋષિ. અંગિરા અંગિરસ ઋષિ એ આખા જ્યોતિષ શાસ્ત્રનો સાર કે છે. તને જ્યોતિષ ના આવડતું હોય ને તો મુહૂર્ત જોતા ને શોર્ટમાં કહે છે મન ઉત્સાહ ઉત્સાહ પ્રથમ મુહૂર્તમ. મનનો ઉત્સાહ કોઈ પણ કાર્ય કરવા માટે એકદમ ચિત્તમ ઉત્કંઠિત ઉત્સાહી હોય તો એ સારું મુહૂર્ત. બીજું કઈ નક્ષત્રોને ગ્રહોને તારું જોવા ના આવડતું હોય મનનો ઉત્સાહ જોવાનો. અને ઉત્સાહ ન હોય અને કઈ મુહૂર્ત સારું પણ હોય તો એ પણ કઈ ઠેકાણું પડે નહીં. ચિત્તનો ઉત્સાહ પ્રસન્નતા એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અને ચોથો પણ કંઈક છે પાંચાલ નામના ઋષિ. તે એમ કે છે સ્ત્રીને જીતવું તો કેમ જીતા પાંચાલ સ્ત્રીશુ માર્દવમ. મૃદુતાથી કામ લેવાય, નમ્રતાથી, મીઠાથી, ફળવાથી, કોમળતાથી કામ લેવાય તો હૃદયને જીતી શકાય. બાકી કઠોર થઈને કડક થઈને જીતવા જશો તો સંઘર્ષ થશે. ટૂંકમાં આ 4 પંડિતોએ 100,000 શ્લોકનો સાર જે 5 શ્લોકમાં સમાવ્યો એમ અહીંયા આવે છે. આખું ચોમાસું ચાલી શકે એવું જે અધ્યયન છે 73 બાબતો છે. એક ઉપર એક દિવસ એવું ચલાવીએ તો 73 દિવસ તો આમ નીકળી જાય. ચોમાસામાં આમે મૂળ ગ્રંથમાં 73 દિવસ બાકી તો પરીક્ષાના દિવસોમાં અલગ હોય, નવપરની ઓળીમાં અલગ હોય, દિવાળી વ્યાખ્યાનો અલગ હોય, રવિવારી વ્યાખ્યાનો કદાચ અલગ હોય, તો બાકી તો 70 માંડ બચતા હોય. એટલે આખું ચોમાસું ચાલી શકે એવું આ જે આજનું અધ્યયન છે સમ્યક પરાક્રમ નામનું અધ્યયન હવે એને આપણે 85 મિનિટમાં પૂરું કરવા માંડવું છે. એટલે પહેલા તો જયારે મેં શીર્ષક ખાલી જોયું હતું ને ત્યારે વર્ષો પહેલા વાંચેલો આ ગ્રંથ બધું, હમણાં પછી નથી વાંચેલો. એટલે ક્યારેક શીર્ષક વાંચ્યું સમ્યક પરાક્રમમ ચાલો બહુ, એટલે મેં હોર્ડિંગ પર લખાવી નાખ્યું હતું. લખ્યું શું લખ્યું હતું કે પ્રભુ નિર્મલ સમકિત બીજી સમ્યક દર્શનો સમ્યકનો વિષય હશે. પણ જ્યાં પછી જરાક જોયું અંદર તો ખ્યાલ આવ્યો કે આ તો જરાક થોડું જુદું છે, અહીંયા સમ્યક તો જરાક જુદા અર્થમાં છે. એટલે પછી હેડિંગ ચેન્જ કરી નાખ્યો છે અંગ્રેજીમાં કે ક્વોન્ટિટી કરતા ક્વોલિટીને વધુ મહત્વની છે. સમ્યક્ત્વ એટલે આપણે જેને કે આત્મ સાક્ષાત્કાર સ્વાનુભૂતિ એ સમ્યક અર્થનો અહીંયા અર્થ નથી. અહીંયા તો સમ્યક જે પણ કરવું તે સમ્યક પ્રકારે કરવું અને એને માટે પોતાનો પરાક્રમ પૂરવવો. આપણને મળેલી મન વચન કાયાની જે શક્તિઓ છે એનું પરાક્રમ ક્યાં કરવાનું? ઘરમાં બાંચડામાં પરાક્રમ એ દાખવવાનું. કેમ નબળો ધણી શું બેરી ઉપર સૂરો, નબળા કૂતરા હોય સામે બળવાનું તો પૂંછડી ગાલી દે બે પગ વચ્ચે, નબળો એની સામે પૂંછડી ઊંચી કરે. તો અહીંયા જે આપણને શક્તિઓ મળી છે તો નબળાને ડબડાવવા માટે પરાક્રમ નથી કરવાનો, આપણી પોતાની નબળાઈઓ જે છે માનસિક એના ઉપર વિજય મેળવવા, એને ડબડાવવા માટે, એના ઉપર વિજય મેળવવા માટે પરાક્રમ ફોરવવાનું છે. એટલે એના માટે જે પણ કરીએ ને તે સમ્યક પ્રકારે કરવા માટે પ્રયત્ન કરીએ. સમ્યકપણા માટે પરાક્રમ ફોરવો આવો એનો શીર્ષકનો અર્થ નીકળી શકે. અને એને માટે અહીંયા 73 અલગ અલગ બધી બાબતો બતાવી છે. બધી તો કંઈ કહી શકાય નથી અત્યારે, પણ બધી જે પણ કરો તે તમે એ સમ્યક પ્રકારે કરવા માટે પ્રયત્ન કરો. જો આપણે ત્યાં ચિત્ત ચક્રની ઓળીના ઉપરની હવે આવે છે નજીકમાં,
તો એના છેલ્લા ચાર પદો કયા કયા છે? પહેલા પાંચ પરમેશી, અરવિંદ સિદ્ધ આચાર્ય, ઉપાધિ સાધુ, પછી છેલ્લા ચાર પદો મનીષભાઈ કયા છે? નવપરજીના દેરાસણ પૂજા તો રોજ કરો છે, નવપરજીની નવપરના ઘટ્યાની ખાલી એમ ટેકા દઈ જતા રોગાઈ જોઈ જ કે થોડો સમજીને. હા, અને પણ આગળ શું જોડવાનું છે કે દરેકમાં એક શબ્દ આગળ જોડવાનું છે, ખાલી જ્ઞાન દર્શન તો નહીં ચાલે. આગળ કયો શબ્દ જોડવાનો છે દરેકમાં? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક્ત, તો જ મોક્ષદાયક બની શકે. એકલા જ્ઞાન દર્શન તરીકે પણ મોક્ષદાયક ન બની શકે. જ્ઞાન જીવ ભણતો હોય પણ લક્ષ્ય શું હોય? વિદ્વાન તરીકે બનવા, પંડિત તરીકે પંકાવાનું, પ્રસિદ્ધિની વાહવા, નામના થાય એ માટે ભણતો હોય, તો એ જે જ્ઞાન એ સમ્યક જ્ઞાન કહી શકાશે ને? ઉલટો અહંકાર પોષક બની જાય, ઉલટો મોક્ષથી એને રસિકને બદલે દૂર લઈ જાય આવું જ્ઞાન. તો એટલા માટે કહ્યું સમ્યક જ્ઞાન. આશય શુદ્ધ હોવો જોઈએ કે મારે જ્ઞાન ભણવા દ્વારા ભગવાને શું કહ્યું છે, જેને શું હે તે તજવા યોગ્ય કહ્યું છે, જે આત્માને માટે નુકસાન કરનાર છે એ શું છે, અને કઈ કઈ બાબતો ઉપાદેય એટલે આત્માને માટે હિતકારી શું છે એ સમજવા માટે, સમજ્યા પછી હે નો ત્યાગ કરવા માટે અને ઉપાદેયનો સ્વીકાર કે આચરણ કરવા માટે જો જ્ઞાન ભણતો હોય, અને એ રીતે હું પોતે પણ ભણીને સ્થિરતા પોતાનામાં સ્વને આત્માને ઓળખું, સ્વને સ્વનું જ્ઞાન મેળવવું. સૂત્ર જ્ઞાન એટલા માટે કે સૂત્ર જ્ઞાન આગળ જતા સ્વજ્ઞાનમાં પરિણમવું જોઈએ, તો એ સૂત્ર જ્ઞાન પણ આપણું સમ્યકપણે પરિણમ્યું ખરેખર ઘણા. અને થિયો પરમ ઠાવ ઈચ્છામી, પહેલા હું પોતે પોતાનામાં સ્થિરતા મારા સ્વરૂપમાં, પછી બીજાને પણ હું સમ્યક જ્ઞાન દ્વારા સ્થિર કરવામાં નિમિત્ત બની શકું, એ લક્ષથી શબ્દ જ્ઞાન ભણવું જોઈએ. તો એ સમ્યક થયું કેવા જ્ઞાન તમે સમ્યક રીતે ભણ્યા કહેવાઓ. એવી રીતે બધા ચારે પડો, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક ધ. આપણે ત્યાં ધર્મના ચાર પ્રકાર બતાવ્યા. કયા ચાર પ્રકાર? ધર્મના ચાર પ્રકાર કયા? ત્રેજી વજૈન ધર્મ પ્રીજીએ, ધર્મના ચાર પ્રકાર, દાન સિયલ કપ ભાવના, જગમાં એકલું જ સાર. રે જીવ જૈન ધર્મ કીજીએ. કયા ચાર પ્રકાર કયા? દાન, શીલ, તપ અને ભાવ. પણ દરેકમાં સમ્યક સમજી લેવાનું, ભલે સ્પષ્ટ કહ્યું હતી પણ એ બધા પણ સમ્યક હોય તો જ મોક્ષદાયક બની શકે, નહીં તો દાન તો જીવે કરોડો અત્યારે અનંતકાળમાં તો કેટલું અનંતુ દાન આપી દીધું હશે, છતાં મોક્ષ થયો એ દાન પણ સમ્યક થવું જોઈએ. દાન સમ્યક ક્યારે થઈ શકે? એક તો આશય શુદ્ધ હોવો જોઈએ, આ ભાવમાં આપીશું બીજા ભાવમાં વધારે મળશે એવા લક્ષથી આપવાનું જોઈએ, આપવું જોઈએ દાન. સારી ભદ્ર ખીર વરાવી તો 99 પેટી મળી, તો આપણે તો કેટલી, તમને કેટલી પેટીઓ મળશે? સાચી કેમ શકશો? તમે કેટલી ખીરને કેટલું બધું વરાવો છો? તો 99 બદલે 9999 કે 9,99,000 પડે. એટલે વધારે મેળવવા માટે નહીં, પણ જે પડ્યું છે ઘરમાં એના ઉપર પણ મૂર્છા, આસક્તિ, મમત્વ ઓછું થાય એ લક્ષથી, અને જેને આપીએ છીએ એનામાં જે ગુણો છે એની અનુમોદન, એવા ગુણો આપણામાં પણ આવે. સંયમીને તમે દાન આપો તો સુપાત્ર દાન, તો કયા લક્ષથી આપવું જોઈએ? સાધુ કે સાધુને વરાવો ત્યારે મારામાં આવી સાધુતા ક્યારે આવશે? દ્રવ્ય અને ભાવ સાધુ પણ મને ક્યારે સંપ્રાપ્ત થશે? આ જ લક્ષ્ય હશે ને તમારો બકુલભાઈ કે બીજું કઈ? એ ખબર ના, મહારાજ રાજ છીએ તો વરી કઈ વાસકી સારો નહીં કે રક્ષાપુરી જેવા કઈ સારી નહીં, પ્રેરા નહીં ઉડા પ્રેરા. ગુરુ કૃપા શા માટે મેળવવાની? એવા ગુણો, સંયમના ગુણો મારામાં પણ આવે, સંયમી જીવન મને પણ પ્રાપ્ત થાઓ આજ ભાવમાં જલ્દીમાં જલ્દી. અને કદાચ આ ભાવમાં શક્ય ઓછું જણાતું હોય તો છેવટે ભવાંતરમાં આવતા ભવે તો નાની ઉંમરથી જ મને સંયમના પરિણામ જાગ્રત થાવ અને સંયમ ઉદયમાં આવો એવા લક્ષ્ય અને ભાવ સાથે સંયમીને સુખાત્ર દાન કરાય. અને તે સિવાય જે અલગ અલગ સાત ક્ષેત્રો વગેરેમાં જે દ્રવ્યનું પણ તમે દાન કરતા હો તો એ દ્રવ્ય પ્રત્યેની મૂર્છા, મમતા, આસક્તિ ઓછી થાય એ લક્ષથી દાન આપવું જોઈએ, નહીં કે બીજા ભાવમાં વધારે મળે અથવા તો
વાહ વાહ થાય, અસ્કીર્તિ મળે, નામ ના થાય, એટલા માટે આપીએ તો દાન સંદેહ ગણાય. અગાઉ મેં એક દાખલો આપ્યો તો યાદ છે, મારવાડની અંદર જિનાળેની પ્રતિષ્ઠા અને ધ્વજાની બોલી બોલાતી હતી અને એક ભાઈએ બહુ મોટી બોલી, લાખો કે કરોડ જેવી મોટી બોલી બોલી કરી અને આદેશ લીધો, ત્યારે સાંભળનારા બધાને આશ્ચર્ય થઈ ગયું કે આ વ્યક્તિ ક્યારે પણ ક્યારે થોડું ઘણું પણ દાન આપ્યું હોય કે કોઈ બોલી બોલ્યા હોય એવું ક્યારેય જાણવા મળ્યો નથી, અને આજે અચાનક આ આટલી મોટી બોલી બોલ્યા. પછી જયારે મિત્રે પ્રાઇવેટમાં પૂછ્યું ત્યારે ખુલાસો શું કર્યો, યાદ છે? હા, કે હવે દીકરા દીકરી આટલું તને ખબર નથી કે બધા દીકરા દીકરી હવે ઉંમર લાયક થયા છે, તો એનું એને માટે સામે વેવાય પણ એવા મોટા મરી જાય કરોડપતિ અબજોપતિ. હા, એટલા માટે, કારણ કે અત્યારે આ પ્રતિષ્ઠાના પ્રસંગ છે એટલે સ્વાભાવિક છે કે કઈ ગામ દેશ પરદેશથી દૂર દૂરથી પણ કેટલાય ગામના બધા મોટા મોટા શ્રીમંત વ્યક્તિઓ પણ આવેલા હોય, અને એ બધાની વચ્ચે જયારે મારું નામ જાહેર ત્યારે સ્વાભાવિક લાગે કે આટલી તો મોટી બોલી બોલ્યા તો ઘરમાં ને બેંકમાં કેટલું હશે એની પાસે, કદાચ સ્વિટરલેન્ડમાં ઘણું બધું બેંકમાં ત્યાં પણ હશે, ક્યાંય નહીં સમાતું હોય કદાચ. એટલે સામે પણ એવા અબજોપતિ કે ઉદ્યોગપતિ વેવાય મળી જાય એવા લગતી કરે આટલું મોટું દાન ભલ્યા, લાખો કે કરોડોનું દાન હોય ભાઈ દાન સમય ગણાશે? એ મોક્ષદાયક બની શકે ખરું એ દાન? દેવને માટે જ્ઞાનીઓ કે જે કરો તે સમ્યક પ્રકારે કરો, ચોક્કસ મોક્ષ વિગેરેના વિશિષ્ટ આધ્યાત્મિક લક્ષ્ય પૂર્વક કરો. અને જે કંઈ આપણામાં ખામીઓ ત્રુટીઓ દોષો છે એ દોષો કેમ ઘટે ઓછા થાય એ લક્ષ્યથી તમે કોઈ પણ આરાધના તમે કરો. બરોબર, દાન માટે પણ કહ્યું છે કે પાંચ દૂષણ ટાળવા જોઈએ, પાંચમાંથી એકાદ પણ દૂષણ જો અંદર લાગી જાય તો એ મોટું પણ દાન, એના ફળ એકદમ ઘટાડી નાખે. પાંચ દૂષણ કયા? દાનના પાંચ દૂષણ બોલો તો, કયો શ્લોક બોલો તો યાદ આવે છે? દૂષણ પૂછું પછી ભૂષણ પાંચ પણ કહીશું. અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ વિપ્રિયમ વચઃ પશ્ચાત્તાપશ્ચ પંચામી સદ્દાનમ દૂષયંતિ અલમ. પાંચ દૂષણ બતાવ્યા. એક તો અનાદર, અનાદરપૂર્વક દાન આપે આપે પણ લેનાર પછી આદર ન હોય, બહુમાન ન હોય, મનમાં કચવાતો હોય, એટલે અનાદરપૂર્વક દાન આપે તો મોટું પણ દાન સાવનું ફળ ઘટાડી નાખે. અનાદરો વિલંબશ્ચ આપે. હમણાંની પછી વાત ચાલે આવજો, ધક્કા ખવડાવે કેટલાય, એને કઈ બહાના કાઢ્યા કરે, આપે કરા પણ મોડી મોડી વિલંબ કરીને આપે. તરત દાન ને મહાપુન કહેવાય છે, એટલા માટે તો વિલંબ એ બીજું દૂષણ છે. બોલી બોલીએ શક્ય તો તે જ દિવસે, પેલામાં આવી બધું ચૂકવી જાઓ. બરોબર, અને કદાચ કોઈ સંજોગોમાં મોડું થયું હોય તો એટલા દિવસનું વ્યાજ સ્વયં સ્વેચ્છાએ ચૂકવી જાઓ ભેગું. અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ, વૈમુખ્ય એટલે વિમુખતા, એટલે આ મોઢું બગાડીને મોઢું કટાણું એવું કરે આમ આપતી વખતે કે બીજી વાર એને દ્રષ્ટિ વગેરે એને ઘરે જવાનું મન થાય નહીં, એનું સોગ્યું મોઢું જોવાનું મન પણ ન થાય. હા, એટલે આમ પ્રસન્ન ચિત્તે દાન આપવું જોઈએ, ઉલ્લાસપૂર્વક આનંદપૂર્વક હર્ષ સાથે હર્ષનાશ સાથે. તો અનાદરો વિલંબશ્ચ વૈમુખ્યમ વિપ્રિયમ વચઃ, અપ્રિય વચન બોલીને કટુ વચન બોલીને કેટલું આપીએ, કેટલી વાર આપી હતી, હમણાં થોડા દિવસ પહેલા તો આવ્યા હતા તો વળી પાછું આટલા દિવસમાં કેટલી ઘડી ઘડી આપીએ, આવા કંઈ પણ કટુ વચન સંભળાવી અને પછી આપે બલિદાન તો પણ એનું ફળ થાવ ઘટી જાય. અને પાંચમો કારણ બતાવ્યું પશ્ચાતાપશ્ચ, પશ્ચાત આમ આપ્યા પછી પસ્તાવો કરે રે, ક્યાં ગયા આજે વ્યાખ્યાનમાં ફસાઈ ગયા, બોલી બોલાતી હતી અથવા તો ટીપ થતી હતી જીવડિયાની કે એક્સવાઝેડ કોઈ પણ વસ્તુની, અને હવે શર્મા શર્મીજી લખાવવું પડે વ્યાખ્યાનમાં ગયો એટલે લખાવી સારું ન લાગે, આમ આપ્યા પછી પશ્ચાતાપ કરે. કોની છે? કયો દાખલો છે? આશ્રિય સુપ્રસિદ્ધ દાખલો મમ્મણ શેઠે પ્રભાવનામાં મળેલો સિંહ કેસરિયા જેવો કોઈ ઉત્તમ મોદક મહાતપસ્વી સાધુ મહારાજને ભાવથી વરાવી તો પોતા માટે કાંઈ રાખ્યું નહીં, એટલે આ બહુ મોટું સુકૃત કર્યું, એના કારણે પુણ્ય તો જબરદસ્ત બંધાઈ ગયો. પણ જયારે મુનિવાર ગયા અને પેલો પડોશી આવ્યો ઘરમાં અને પૂછે છે પેલો લાડુ ખાધો કેવો સરસ હતો? નહીં, પેલો પેલા એ સહજ કહી દીધું કે મેં તો મારા સાહેબને વરાવી દીધો એટલે મેં ખાધો નથી. અલ્યા આખો લાડુ વરાવી દીધો? અરે આ તો કેવો લાડુ જિંદગીમાં ક્યારેક મળે, મેં મારી જિંદગીમાં આવો લાડુ ખાધો નહોતી. આ સિંહો કેસરિયા મોદક હતા, ભૂરખા કમસે કમ અડધું રાખી, અડધું તારે ખાવું તો. એટલે મનમાં
ચટપટી જાગી. એટલે જે ઘરમાં ગયો, જે વાસણમાં રાખ્યું હતું લાડુ, એમાં બે ત્રણ કણિયા થોડા રહી ગયા છે, એ જરા ચાખ્યા, એવો સ્વાદ તાળવે ચોંટી ગયો. મુઠ્યો વાળી દોડ્યો, કોની પાછળ દોડ્યો? મહારાજ સાહેબ, મહારાજ સાહેબ ઉભારો, મહારાજ સાહેબ ઉભારો. મહારાજ સાહેબ હજી કોઈ વસ્તુ ઓરાવણી નહીં ગઈ હશે, એટલે મહારાજ સાહેબ પણ એને ધક્કો ન પડે આટલી સુધી કે દૂરથી, એ ભાઈ ખપ નથી, ભાઈ ખપ નથી. અરે ભાઈ, દોડતો દોડતો ગયો, મહારાજ સાહેબ, મહારાજ સાહેબ, આપને ખપ નથી પણ મને ખપ છે, મારો લાડુ મને પાછો આપો મહેરબાની કરીને, કારણ કે મને ખબર નહીં કે આવો લાડુ હશે. આ તો સહેજ કણિયા રહી ગયા, ચાખ્યા ને ખબર પડી. પડોશીએ કહ્યું ત્યારે કઈ ખ્યાલ આવ્યો છે, મારા સાહેબ તમને તો ઘણા ભક્તો છે, ઘણા વરાવના મળી જશે, મારા જેવા ગરીબમાં નસીબમાં આવો લાડુ ક્યાંથી? મારા સાહેબ પ્લીઝ, મારા સાહેબ કૃપા કરીને પ્લીઝ. તો એ જમાના મળી ગયો મને અડધો લાડુ, મારો આખો લાડુ પાછો આપો. મારા પેલા કે ભાઈ મારા કે અમારી મર્યાદાઓ એકવાર હોળીને ધર્મલાભ આપી દઈએ, પછી અમારાથી પાછો અપાય નહીં. મારા શરમ કરો ને અડધો અડધો, આજની ભાષામાં કીધું 50-50, અડધો આજે અડધો મૂજો. મારા સાહેબ કે અડધા આખાનો સવાલ નથી, આપીશ કાં તો બધું આપી દઈએ, પણ અમારી મર્યાદા છે, નિયમો હોય છે, અમારે શાસ્ત્રની મર્યાદા, ગુરુની આજ્ઞા વગેરે લક્ષમાં રાખીને જીવવાનું હોય, એટલે એકવાર અમે ધર્મલાભ આપી દઈએ, પછી અમારાથી પાછું અપાય નહીં. એટલે પેલો છેવટે પાછો ચાલ્યો જાય છે. મારા સાથે એક લાગ્યું, હવે આનો ચિત્ત જીવામાં રહી ગયો છે, અમે જો ખાસ બધું કચ્છી મેં કોઈ છોકરો પહીએ છે, પક્ષીઓ કહી છે પેટ ડોખે. એટલે પછી એમણે રાખ મિશ્રિત કરી અને નિર્જીવ ભૂમિમાં વસ્તી આવી દો, ધરી દીધો. પણ આ મમ્મણ શેઠનો જીવ પહેલા ખૂબ ભાવથી દાન આપ્યું, પહેલા દૂષણ સાથે દાન આપ્યું, પણ પાછળથી જે પશ્ચાતાપ નામનું પાંચમું દૂષણ જે દાનમાં પ્રવેશી ગયું ને, એના કારણે એ મહાપુણ્યનો બંધ ખરો, પણ અનુબંધ પડી ગયો પાપનો, જેના કારણે બીજા ભાવમાં મમ્મણ શેઠ તરીકેના ભાવમાં મગધ સમ્રાટ શ્રેણિક રાજા કરતા પણ અધિક સંપત્તિની પ્રાપ્તિ થઈ મહાપુણ્ય બંધના કારણે. પણ અનુબંધ પાપનો પડી ગયો પશ્ચાતાપને કારણે, એના લીધે એ સંપત્તિ ન પોતે ભોગવી શક્યો, ન પરિવારમાં કોઈને સરખું ખાવા પીવા કે પહેરવા ઓઢવા આપ્યો, અને મરી કરીને ક્યાં ગયો? સાતમી નરકમાં છે અત્યારે. એટલે અનુબંધ પાપનો પડી ગયો, બંધ ભલે પુણ્યનો પડ્યો. એટલે આ પશ્ચાતાપ પાંચમું દૂષણ, પાંચમાંથી એક પણ દૂષણ પ્રવેશી ન જાય, અને સાથે શક્ય હોય તો પાંચે પાંચ આભૂષણ પૂર્વક દાન આપીએ, તો એ થોડું પણ આપેલું દાન મહાફળને આપનાર થઈ શકે છે. એ પાંચ ભૂષણ કયા? તો કે આનંદાશ્રુણી. હા, પહેલું આભૂષણ એટલે અલંકાર, બરોબર? શરીર જેમ અલંકારથી આભૂષણથી શોભે, એમ દાન રૂપિયા શરીર, એના પાંચ આભૂષણ કયા? પહેલું આંખને લગતું આભૂષણ છે, એટલે આંખમાં કંઈક અંજન આંજવાનું, આઈબ્રો કરાવવાનું. કયું અંજન? એ કયું? કયો ગુણ? આંખમાં આંસુ, આંસુ હર્ષના આંસુ, અહોભાવના આંસુ. દાન લેનાર પ્રત્યે એના ગુણ, એના સંયમ વગેરે એ જોઈને અત્યારે હૃદયમાં અહોભાવના આંસુ આવી જાય, હર્ષાશુ, એ પહેલું મોટું ભૂષણ કહેવાય. એનાથી દાન ઘણું ડીપી ઉઠે, અને આપેલું થોડું પણ દાન મહાલ ફાયદાને કરનાર થઈ જાય, આનંદાશ્રુણી. અને બીજું શરીર, બીજું જે આભૂષણ છે ને, એ આખા શરીરનો શણગાર સજવાનું છે, શરીરે ચંદનનો વિલેપન કરવાનું, પાવડા લગાડવાના, શું કરવાનું? તો એ રોમાંચો, આખા શરીરની રોમ રાજી વિકસવર થઈ જાય, 3.5 કરોડ રૂવાડા ખરા થઈ જાય, એટલો બધો રાજીનો રેડ થઈ જાય દાન આપતી વખતે, રૂવાડા ખરા થઈ જાય. આ બીજું મોટું આભૂષણ આનંદાશ્રુણી, રોમાંચો. પછી બહુમાનમ, ત્રીજું છે હૃદયનું આભૂષણ, એટલે હૃદય ઉપર નવશેરો હાર પહેરીને આપવાનું દાન. તો હૃદયમાં બહુમાન, હૃદય પ્રેમ બહુમાન, દાન લેનાર પ્રત્યે બહુમાન ભાવ હોય, એમના ગુણો પ્રત્યે, એમ નહીં કે એમના ઉપર ઉપકાર કરીએ છીએ, જેને આપણે દાન આપીએ છીએ અને આપણો દાન લે છે, આપણે ઉપકાર નથી કરતા, હૃદયમાં શું ભાવ હોય, એ મારા ઉપર ઉપકાર કરીએ, મારી આ દાન સ્વીકારીને મને વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન કરવાની તક આપે છે, મારા ઉપર અમે ખૂબ મોટો અનુગ્રહ કે ઉપકાર કર્યો. આયા અનુગ્રહ બુદ્ધિએ, 12મા અતિ શૂન્ય વર્ગ કહ્યું છે ને, આત્માનુગ્રહ બુદ્ધિથી, એટલે કે આ દાન લેનારે મારા આત્મા ઉપર અનુગ્રહ કર્યો એવી ભાવનાથી નમ્રતા સાથે દાન આપવું જોઈએ. તો આ ત્રીજું આભૂષણ છે બહુમાન, હૃદયમાં બહુમાન દાન લેનાર પ્રત્યે, આનંદાશ્રુણી, હમાંચો, બહુમાનમ, ચોથું આભૂષણ પ્રિયમ ભચઃ, વાણીનું ચોથું આભૂષણ. પહેલા આ તો કટુ વચન દૂષણમાં, અહીંયા પ્રિય વચન બોલીને, હો પધારો પધારો, લાભ આપો, બહુ સારું થયું આપ્યો મને, આ લાભ આપ્યો, ફરી ફરી આવો, લાભ આપતા રહેજો, અથવા કોઈ ટ્રસ્ટીઓ ફરી ફરી આવતા રહેજો,
મને રાહ જરૂર આપજો, હું તો આળસુ છું, ઉપાસે નથી આવી શકું નિયમિત રીતે, અને ક્યારેક કોઈ પણ આવું સંઘનું કોઈ વિશિષ્ટ આયોજન હોય તો મને ભૂલતા નહીં, મને જરૂર ખ્યાલ કરાવજો અને મને લાભ આપજો ને અપાવજો. આવા મધુર વચનો દ્વારા દાન આપે તો એ ચોથું આભૂષણ થયું દાનનું, પ્રિય વચન. અને પાંચમું, ત્યાં દૂષણ બધું પશ્ચાતાપ, હવે એનું ઓપોઝિટ પશ્ચાતાપનું ઉલટું શું થાય, અનુમોદના. કિંચાનુમોદના ચેતી દાન ભૂષણ પંચકમ. દાન લેનાર આપ્યા પછી પણ ભરપેટ અનુમોદન, આજનો દિવસ મારો સફળ થઈ ગયો, મારી તો જિંદગી સફળ થઈ ગઈ, હું તો ન્યાય થઈ ગયો, આવો મોટો લાભ મને મળી ગયો, એટલો રાજીનો રેડ થઈને અનુમોદના કરતો રહે. તો આવી રીતે પાંચ આભૂષણો પૂર્વક કોણે દાન આપ્યું, થોડુંક દાન આપ્યું અને મહાલાભ, પુણ્ય પણ મોટું અને અનુબંધ પણ જબરદસ્ત પડી ગયો. ગોવાળીઓ, કયો ગોવાળીઓ, સંગમ નામે ગોવાળીઓ, તમારો ભાઈઓ માંથી સંગમ ગોવાળિયાએ, ગોવાળિયાનો છોકરો હતો, એને શું શેનું દાન આપ્યું હતું મનીષભાઈ, તમે ચોપડામાં તો નામ લખો છો એનું, આગલા પછીના ભાવનું શેની વિધિઓ જો, તારીખ બદલી લખો, નથી લખતા વ્યવહાર ગયા લખવાના, ડિજિટલ બધું આવી ગયું ઓનલાઈન, લખો છો ને સાલી ભદ્રી જઈએ તો સાલી ભદ્ર આગલા ભાવમાં કહો તો સંગમ નામે ગોવાળીઓ, અને એ ભાવમાં શેનું દાન કરીશું હવે તો કહો, ખીરનું. જિંદગીમાં રળી રળીને મળેલી ખીર પહેલી વાર, પડોશનો એ ભેગા થઈને કોકે ચોખા કોકે દૂધ કોકે સાકર આપીને ખીર બની હતી, અને માસ કમળના મહાતપસ્વી મહાસંગમી મુનિવર યોગાણીઓ પધારે છે, શહેરીમાંથી પસાર થઈ રહ્યા છે, અને જે મુનિવરને એક મહિના સુધી રોજ જંગલમાં દર્શન કરતો હતો, જાણ નીચે આમ ઉભા હતા, આશ્ચર્ય વધતું જતું, ઉત્તરોત્તર, ઓ આ કેવા મહાત્મા છે, કઈ ખાતા નથી, પીતા નથી, બોલતા નથી, હાલતા નથી, ચાલતા નથી, કેવા સ્થિર ઉભા છે, શાંત પ્રશાંત ઉપશાંત, અહો અહો અહો, રોજ એક મહિના સુધી આમ દર્શન કરતા હતા એમના, એટલો બધો અહોભાવ વધી ગયો હતો. અને એ જ મુનિવર યોગાનુયોગ અહીં ઘરની નજીકમાંથી પસાર થતા હતા અને જોઈને ડોળ્યો, મારા છે મારા ઘરે મારા છે, અને પછી રડી રડીને મેળવેલી ખેર અને થાળીમાં જે હતી અડધી લીટી કરી વચ્ચે કે અડધી મારા સાહેબને ઓરાવીશ, અડધી હું વાપરીશ, પણ ભાવ એટલે ઉલટ ભાવ હતો ને, જો ઉમંગ હતો, ઉલ્લાસ હતો, એને બદલે અડધીને બદલે લગભગ આખી ખીર ખાતરામાં પડી ગઈ. તો એ પણ મનમાં મારા ફીપી ફીપીને માંગણી નથી કરતો, અહીંયા રાજી થયો કે તો મનમાં પસ્તાવો હતી તો ઊંડે ઊંડે પણ, અને માને વિચાર્યું ધન્ય બની ગયો, આવા મહાતપસ્વી મહાસંજમી મુનિવર મહારાજ એવા ગરીબ રાખને ઘરે ક્યાંથી પધારે, ખરેખર મારું જિંદગી સફળ, એટલો તો રાજીનો રેડ થઈ ગયો, રોવાણા ખરાજી ગયા, હર્ષના આંસુ આવી ગયા, ગદગદ બની ગયો, વાહ વિભોર બની ગયો. અને જયારે મુનિરાજના ગયા પછી મા આવે છે અને જીવે છે કે બેટો ચાટી રહ્યો છે કીરને, એને લાગ્યું કે બહુ ભૂખ લાગી છે, બેટા હજી જોઈએ, હોય તો આ કેતો નથી, મહારાજ સાહેબ આવ્યા તો બધી ખીર લઈ ગયા, મારે તો અડધી આપી દી, બધી લઈ ગયા, મહારાજે કેવા છે, કેતા નથી, ભસ્કર ભાઈ તારા માટે લઈ લે અડધું, કોઈ ફરિયાદ નથી, મનમાં કોઈ એવો વિકલ્પ નથી, હોય તો આ. અને માએ સંતાડી રાખેલી બધી ખીર આપે, પેટ ભરીને ખાધી, ધર્મ સત્તાને જાણે કે થયું હોય કે આવો આવું જેને માનસિકૃત કર્યું છે, પાંચ આભૂષણ પૂર્વક દાન આપ્યું છે, તો હવે એવું આત્મા આ ગરીબ પરિવારમાં વધુ સમય રહે ઠીક નહીં, જાણે કે એવું થયું હોય નહીં એમ. એ જ રાત્રે આયુષ્ય પૂરું થયું અને સીધા ભવભદ્ર શેઠ ને ભદ્રા શેઠાણીને ત્યાં સાત માળની હવેલી અને પૈસાની તો હેલમ છે, ત્યાં જન્મ થાય છે શાલીભદ્ર તરીકે. અને એના પિતા નાની ઉંમરમાં એને છોડીને દેવલોક દેવ થઈ ગયા હતા, અને પુત્ર પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને રોજની દવાનું પેટીઓ, યુવાન થયો, 32 પત્ની વાતે લગ્ન થયા છે, અને 32 પત્નીઓ અને 33 પોતે, એના માટે 33 દેવતાય ભોજન, 33 પેટીઓમાં દેવતાય વસ્ત્રો, અને બીજી 33માં દેવતાય અલંકારો, રોજ નવા નવા કપડા, રોજ નવા નવા અલંકારો. અને છતાંય એમાં આસક્તિ બન્યો નહીં, મૂળ વાત હોય છે, પશ્ચાતાપ હતો કર્યો, ભૂષણપૂર્વક દાન આપ્યું હતું, સમય આવ્યો ત્યારે સાપ જેમ કાંચની મેં ઉતારીને ચાલતો થઈ જાય, એ બધા આ વૈભવ વિલાસને છોડી કરીને દીક્ષા લઈને છેલ્લે એવું અનશન કર્યું. વચ્ચેમાં પણ કેવી તપસ્યા વગેરે કરી, એ શરીરનું કાયા એ દેદાર પલટાઈ ગયા, જે શાલીભદ્ર ગુલાબની પાંખડીઓ બિછાવેલી મખમલની સજા ઉપર સૂતો હોય અને એકાદ પાંખડી બેવડી આમ વળી જાય ને આડી, તો પણ ખૂંચે શરીરમાં આટલી સુકોમળ જેની કાયા હતી, અને હે શાલીભદ્ર તપસ્યાથી એવું શરીર થઈ જાય છે
ઘરે વરવા આવે છે જયારે ત્યારે સગી માં કે નોકરો વગેરે પણ ઓળખી શકતા નથી. અને છેલ્લે વૈભવ ગીરીની ધગધગતી શિલા ઉપર અનશન સ્વીકારી એકાવતારી દેવ બની ગયા સર્વાસિદ્ધ દેવ વિમાનમાં, અને આવતા ભવે મનુષ્ય બનીને મોક્ષમાં જશે. તો આ ભૂષણ પૂર્વક આપેલું સમ્યક દાન, મૂળ સમ્યક ની વાત આપણી ચાલે છે બરોબર ને, દાન પણ આપીએ તો આ રીતે સમ્યક રીતે આપીએ, એની પાછળ કોઈ આલોક કે પરલોકના ભૌતિક સુખોની આકાંક્ષા કે કામના ન હોય બરોબર. દાન લેનાર પ્રત્યે અહોભાવ, અને આ પાંચ ભૂષણ પૂર્વક દાન અપાય, પાંચ ભૂષણને ટાળીને તો એ દાન સમ્યક એવું ગણાય. એટલે શીલ પણ સમ્યક પાડવાનું, બી તબિયત બરોબર લો એને શીલ પાડે, હા ક્યારે તબિયત ઠીક થાય ને ક્યારે પાછું સંસાર ભોગવું એ લક્ષ્ય હોય તો પાડેલો શીલ પણ મોક્ષદાયક ન બની શકે. આત્મરમણતાના લક્ષ્ય સાથે શીલ એટલે બ્રહ્મચર્યનું પાલન કરે, કે ક્યારે બ્રહ્મ એટલે આત્મામાં મારી રમણતા થાય, ત્યારે હું સંપૂર્ણ ઇન્દ્રિય વિજેતા બનું, નિર્વિકાર બનું, અને મારું ચિત્ત એકદમ એવું અંતર્મુખ બનીને આત્મલીન બને એ લક્ષ્ય સાથે જો એ બાહ્ય બ્રહ્મચર્ય પણ પાડે તો એ સમ્યક બ્રહ્મચર્યનું શીલનું પાલન થયું ગણાય. અન્યથા તો દેવચંદ્રજી મહારાજ તો એક પદમાં કહે છે કે સ્વપરદાનારી ત્યાગ જ કરકે બ્રહ્મચર્ય વ્રત લીનો સ્વર્ગાદિક ફલ પાયો, સ્વર્ગાદિક વાકો ફલ પાયો પણ નિજ કારજ નવી સાધ્યો, ચમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માઈ. ક્યારેક ચક્રવર્તી નો ગોળો જીવ બન્યો છે આપણો હરમાં, અને એને તો પરાણે બ્રહ્મચર્ય પડાવવામાં આવે, અને એના પ્રભાવે પણ તોય મળીને આઠમા દેવલોકમાં તિરિંચોની ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જે સદગતિ છે એ આઠમા વૈમાનિક દેવ સુધીની છે. આ કાળમાં આપણે ગમે એટલી આરાધના કરીએ ને તો વધુમાં વધુ ચોથા દેવ સુધી પહોંચી શકીએ છીએ, પણ જયારે પહેલું સંગણ વગેરે હોય ત્યારે ચક્રવર્તીના ઘોડાને પરાણે બાહ્યશીલ પડાવવામાં આવે, એના પ્રભાવે આઠમા દેવલોક સુધી જાય, પણ આખરે પણ એ મોક્ષદાયક ન બની શકે. એ તો આત્માના લક્ષ્ય પૂર્વક જો એ શીલનું પાલન થાય તો એ શીલ પણ સમ્યક શીલ કહી શકાય બરોબર. મૂળ સમ્યક શબ્દ બહુ મહત્વનો છે, આજે આપણે એના ઉપર જ ભાર આપવાનું. સમ્યક તો પરાક્રમ અધ્યયન છે ને, જે કરો તે સમ્યક કરો. પૂજ્ય પાઠ કન્યા પ્રવર્ષ ચંદ્રશેખર મહારાજ સાહેબનું એક પુસ્તક છે કે જે બનો તે સાચા બનો. તમે સાધુ છો તો સાધુ શબ્દનો જે અર્થ કે વ્યુત્પત્તિ એ તમારામાં ઘટે એવું જીવન જીવવા માટે તમે સતત પ્રયત્નશીલ રહો. સાધુ કોને કહેવાય? તો કે સાધના કરે અર્થ કઈની મોક્ષ માર્ગની આત્માની સાધના કરે તે સાધુ. બીજી પણ બે વ્યુત્પત્તિ છે, સાહુ શબ્દ પણ છે પ્રાકૃતમાં, તો સાહુ એટલે સાધુ. સાહુ કોને કહેવાય? તો કે સહન કરે તે સાહુ, મરણા ઉત્સર્ગો અને પરીક્ષાઓને પણ ક્ષમતાપૂર્વક સહન કરે તે સાહુ. અને ત્રીજી વ્યુત્પત્તિ છે સહાય કરે તે સાહુ, બીજા આત્માઓને પણ મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગની આરાધનામાં સહાય કરે, માર્ગદર્શન આપે, પ્રોત્સાહિત કરે એ કહેવાય સાહુ. તો એ સાધુપણું દીધું છે દ્રવ્યથી વ્યવહારથી, તો હવે ભાવ સાધુતા કે નિશ્ચય સાધુતા પ્રગટે એ માટે તમે લક્ષ રાખો. એ લક્ષથી તમે આ બધી આરાધના સાધના કરશો તો એ મોક્ષદાયક બની શકશે, નહીં તો પુણ્ય બંધાવશે. સારી પ્રક્રિયાઓ છે એટલે પુણ્ય બંધાવશે, સ્વર્ગ અપાવશે, પણ 84માં ચક્કર તો તળશે. ક્યારે? કે જે આત્મા લક્ષ્યથી કરશો, સાધના કરે તો સાધુ આત્મ સાધના કરે, અને આત્માની અનુભવ દશા ખરેખર જયારે શરૂ થાય ને ત્યારે ખરી સાધુતાની શરૂઆત ત્યારે ગણાય. હું તો ગમે એટલું દીક્ષા પર્યા થઈએ, 25-50-300 વર્ષ તો દીક્ષા પર્યા થઈ ગયો હોય, અને ઉજવણીઓ ભલે ગમે એટલી કરતા હોઈએ, પણ જ્યાં સુધી આવી ભાવ સાધુતા એટલે સ્વાનુભૂતિનો અનુભવ પણ ન થયો હોય, અને એ અનુભવ પણ ખરેખર તો જયારે અંતર્મૂર્તિ અંતર્મૂર્તિ થયા કરતો હોય એવી દશા આવે ત્યારે નિશ્ચયથી આ છઠ્ઠા સાતમા ગુરુ સ્થાનકની સાધુતા થઈ શકાય. તો શ્રાવક તમે છો તો શ્રાવક બનો, શ્રાવકનો શું વ્યુત્પત્તિ થાય? શ્રાવક કેમ કહેવાશો તમે અને શું અર્થ? કોઈ પૂછે શું જવાબ આપશો? શ્રાવક શબ્દ શેના ઉપરથી બન્યો? શેના ઉપરથી બન્યો? શ્રવણ શ્રદ્ધા એમ પણ કહેવાય, શ્રદ્ધા વિવેક ને કર્તવ્ય એમ એક એક અક્ષરનો છૂટું છૂટું અર્થ કરો તો એમ પણ થાય. તો બીજે શ્રાવક શ્રવણ કરે તે શ્રાવક, શૃણોતી શ્રાવક, શ્રુ એટલે શ્રવણ કરવું, સાંભળવું. શું સાંભળવું? જીનવાણી ગુરુમુખેથી શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક એકાગ્ર ચિત્તે શ્રવણ કરે એને કહેવાય શ્રાવક. કેવી રીતે શ્રવણ કરાય એની પણ વિધિ છે. ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવાન, ભગવાન મહાવીર સ્વામી દેશના કેવી રીતે સાંભળતા હતા? ખુરશી પર બેસીને ઈચ્છા મળ્યું કરો, એ તો
અને ત્યાં આમ આરામથી પલાઠી વાળીને પલાઠી પણ હતા વાળતા તો પદ્માસન લગાવ્યું એ પણ નહીં તો કઈ સાંભળતા હતા ઉભડક બેસીને ઉત્કટુક આસનમાં ઉભડક બેસીને એટલે પ્રમાદ જીતાય એટલે બેઠા હજી ક્યારેક આ માથું આમ થઈ જાય ઝોકું આવી જાય બરાબર કે નહીં પણ આમ જો ઉભડક બેસો તો આમ તો પછી ઝોકું આવે અપ્રમત્તપણે સાવધાન થઈને સાંભળતા હતા દિમ્ય મણસો સુણઈ સંપમ પોતે ગણધર છે ચાર જ્ઞાનના ધારક છે દ્વાર સાંગી ચૌદ પુરુષ સહિત એના રચયિતા છે એટલે જો એ ખાલી છે જ ઉપયોગ મૂકે ને આમ તો ભગવાન આજે ત્રણ કલાકની દેશનામાં શું શું બોલવાના છે અક્ષરશઃ ડીટો ટુ ડીટો જયારે સ્ટોપી કહો કે એનું ટેપ રેકોર્ડિંગ જયારે થઈ ગયું હોય એવી અક્ષરશઃ બોલી બતાવે અગાઉથી એટલું અગાધ જ્ઞાન હોવા છતાં પણ જાણે બિલકુલ ખબર જ ન હોય જાણે પહેલી જ વાર સાંભળતા હોય કારણ એવી રીતે એકદમ ભિન્ય મનસ વિસ્મિત મનવા એ ભગવાન બિલકુલ આપણે કહ્યું એમ જ છે એવા ઉદ્ગારો એવા એક્સપ્રેશન વ્યક્ત કરવા જોઈએ કઈ કાંઈ શ્રોતાઓમાંથી કઈ પેલાના કાળમાં રિવાજ હતો જી જીકારો આપતા ને જી હા આગળ બેસીને જી બોલે બરોબર આ એક કોઈ શુભ પરંપરાઓ હતી ધીરે ધીરે બધી ભૂલાતી જાય છે બરાબર એકંદરે વક્તાની સામે બિલકુલ આંખો દ્રષ્ટિ સ્થિર હોવી જોઈએ જરાક આપણે તો સ્થિતિ કેવી છે જરાક કોઈ આવ્યું તરત ત્યાંથી જાય જરાક અવાજ કયો તરત ધ્યાન ત્યાં જાય એ નહીં એકદમ તન્મય થઈને કાન સરવા કરીને કોની જાય પેલો મદારી જયારે મોરલી વગાડે હા અને પેલો સાપ કેમ આમ મોરલી આમ વાળે તો સાપની ફળા આમ વળે મોરલી આમ વાળે સાપની ફળા આમ વાળે બિલકુલ આમ જરાય આમ તે નજર જાય નહીં બિલકુલ એની સામે જ હોય બિલકુલ સમય સન્મુખ દ્રષ્ટિ રાખી કરીને ચહેરો પર એકદમ પ્રસન્ન રાખી કરીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત થવો જોઈએ કૃત્રિમ ભલે સહજપણે આમ થવો જોઈએ કે જીનવાનું શ્રવણ કરતા પોતાને આનંદ આવી છે પોતાને કંઈક નવું જ્ઞાન સમજણ પ્રાપ્ત થઈ ગઈ છે તો એનો આનંદ ચહેરા ઉપર વ્યક્ત થવો જોઈએ એકદમ ધીર ગંભીર થઈને નહીં આમ ટીવેલ પર જવું મોડું ન રખાય હા અને શક્ય હોય તો વક્તાની સન્મુખ થઈને સાંભળવું જોઈએ તો એ રીતે સંભળાય હા તો સાંભળેલું અને તે પણ પાછો ટિકિટ ચૂકવીને બરોબર ને સમજી ગયો ટિકિટ ચૂકવીને એટલે શું ગંદેશભાઈ ટિકિટ ચૂકવીને વ્યાખ્યાન સાંભળવું જોઈએ એટલે શું એની કિંમત ચૂકવવી જોઈએ એનો મતલબ શું એ તો કહો નથી ખબર કેટલા રૂપિયા ટિકિટ છે અહીંયા દુનિયામાં એવા વક્તાઓ છે 100-100, 500-1000 રૂપિયાની ટિકિટ હોય ત્યારે તમને એન્ટ્રી મળે એના કરતા પણ ઊંચી વાતો ભલે સાદા શબ્દોમાં હોય પણ ભગવાનની વાણી છે અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે રૂપિયાના પાઈમાં આવેલી કિંમત કાંઈ નથી ઉપર તમને પ્રભાવને આપવામાં આવતી હોય ઘણી વાર બરોબર ને પણ છતાંય પણ શું સ્થિતિ છે આપણી તો ટિકિટ શું છે મનીષભાઈ કહેશો કોઈ નહીં કહો હા કોણ બોલ્યા સારું બરોબર તમારા બધા વતીથી જવાબ આપે છે પ્રીતિભાઈ તો કયો બિફોર ટાઈમ હાજર થઈ જવું જોઈએ ગુરુમાં પધારે એનાથી 5 મિનિટ પહેલા આવી જવું જોઈએ બની શકે તો સામાયિક ગ્રહણ કરીને સાંભળવું જોઈએ અને સાથે ગુરુ વંદન પાયણા વિધિ કરીને જય વિગેરે બોલાવીને શકર સંઘને નમો ઇત્ય શકે અથવા તો રીતે નમસ્કાર કરીને અને હાથ જોડીને બહુમાન પૂરો ભલે આજે તમે ઉભડક બેસો એવું આગ્રહ નથી રાખતા પલાઠી વાળી ભલે બેસો પણ શક્ય હોય તો હાથ પણ ભલે આમ ન જોડી શકો તો નીચે ભલે આમ તો થાકી જાય બધી વાતો મૂકીએ ત્યાં અને દ્રષ્ટિ સન્મુખ રાખી કરે અને ચહેરા ઉપર એકદમ પ્રસન્નતાના ભાવો લાવી કરી અને જીનવાણીનું શ્રવણ કરો તો જીવો પછી અસર થાય છે કે નહીં આજે વર્ષોથી વ્યાખ્યાનો સાંભળી દર ચોમાસામાં જોઈએ એવું જીવન પરિવર્તન કેમ થતું નથી વિધિમાં સમ્યક થવું જીનવાણી શ્રવણ પણ સમમ સમ્યક પરાક્રમ એમાં પરાક્રમ ફરવાનું છે સમ્યક રીતે કરવા માટે એની માટે ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સંકિત સરસ્વતીની સજ્જાએમાં વિધિ બતાવે છતાં તો કેવા ભાવથી શ્રવણ કરે તરુણ સુખી સ્ત્રી પરિવર્યો ધીરે ચતુર સુણે સુરજી એ અતિ રાગે અતિ ગણે જીર ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી રે ધરીએ શમકી સમ્યક ના ત્રણ લિંગ બતાવે નિશાનીઓ બતાવી કોઈ આત્મા સંકિત પામ્યો છે કે કેમ એની ત્રણ નિશાનીઓ બતાવે અથવા તો આપણને સંકિત પામવું હોય તો એનો ઉપાય રૂપે પણ આ ત્રણ બાબતો ગણી શકાય એમાં પહેલી એક વાત કે ધર્મ શ્રવણ કેવી રીતે કરે એને માટે ઉપમા આપે છે સરસ મજાની વ્યવહારિક
આપણને સમજાય રૂપમાં આપે છે કે કોઈ તરુણ એટલે યુવાન હોય, નવયુવાન 25-1 વર્ષની ઉંમરનો હોય, તરુણ સુખી, દરેક વાતે સુખી હોય, કરોડપતિ અબજોપતિ બાપનો એકનો એક દીકરો હોય, સાતમાની હવેલી હોય, નોકર ચાકર દાસ દાસીનો પાર ન હોય, પૈસાની લેલમ છેલ હોય, કોઈ આપણું ટેન્શન બધું છે, ચિંતા ન હોય, શરીર એકદમ સ્વસ્થ હોય, સશક્ત હોય, રૂપવાન હોય, ગુણવાન હોય, બધું હોય, ઓલરાઉન્ડર, તરુણ સુખી સ્ત્રી, સુખી શબ્દ બંનેમાં જોડો, સામે સુખી સ્ત્રી પરિવારેવધી, અબજોપતિ બાપની એકની એક કન્યા હોય, કોડીલી કન્યા, ગુણવાન, રૂપવાન, દરેક રીતે સંપન્ન, એવી કન્યા સાથે ડબલ ગ્રેજ્યુએટ થયેલી, એકદમ પાછી સાથે આજ્ઞાંકિત સીએ થયેલ, છતાં આજ્ઞાંકિત નંબર સુશીલ વિનય એકદમ પતિવ્રતા હોય, હા એવી હોય તો, અને એવી સ્ત્રી સાથે અરણી તાજો પરણેલો હોય, પાછો બહુ વર્ષો થઈ ગયા ન હોય, હજી તાજો જ તાજા જ મેરેજ થયા હોય, પછી શું કહેવાય, ન્યુલી મેરીડ શું કહેવાય, પછી ચતુર, પાછો ચતુર હોય, બંને જણા ચતુર હોય, એટલે કે સંગીતારી કળાના જાણકાર હોય, એના પારખું હોય, ચતુર દરેક રીતે પણ હોશિયાર હોય, પાવશ હોય, ચતુર સુણે, અને એ બે જણા ભેગા મળી કરીને કોઈ એવા એર કન્ડિશન કોઈ થિયેટર કે એવો હોલ હોય, હા એકદમ, અને આલિશાન બરાબર પુષ્પબેગ જેવા કોઈ બેઠક હોય એવી ખુરશી પોચી પોચી, અને એના ઉપર બાલ્કનીમાં કે બોક્સમાં બેસી કરી, અને બંને જણા ચતુર સુણે સુર ગીત, સુર એટલે દેવતા, દેવતા એ ગીત સંગીતનો પ્રોગ્રામ હોય, ફૂલ નાઇટ ઓર્કેસ્ટ્રા કેટલી વાર હોય ને એવી, એ તો કાંઈ નહીં મનુષ્ય લીધો, દેવતા એ ગાંધર્વો જે સંગીતમાં વખણાય એના ગીત સંગીતનો ફૂલ નાઇટ પ્રોગ્રામ, આ બંને જણા તાજા પ્રણયેલા આવા હોશિયાર ગુણવાન રૂપવાન છે, અને એ બેસી ઘરેને એ પ્રોગ્રામ માણી રહ્યા છે, ત્યારે એમાં કેવી એકાગ્રતા હોય, જંબેશભાઈ વિચાર કરજો, કેવી તન્મયતા હોય, કેવી લીનતા હોય, એ વખતે હોય ક્યાં ચરણ આવીને કોણ ભાઈ કોણ શું ખબર ન પડે, આમ પોતે ક્યાં બેઠા છીએ, અમે એકાકાર બની જાય, હા એટલી એકાગ્રતા નહીં, તે અતિ રાગે અતિ ઘણે, એના કરતા પણ અત્યંત રાગ એટલે અહીંયા પ્રીતિ પ્રેમપૂર્વક, હા રસપૂર્વક એ જીનવાણીનું શ્રવણ કરે તો સમજવું કે હવે કા આટલા સંગીત પામેલો છે અને કા સંગીત પામવાની તૈયારી છે, બરોબર, તે અતિ રાગે અતિ ગણેજી રે ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી ધરીએ સમકિતરણ, ધર્મ શ્રવણ જીનવાણી શ્રવણ આવી રીતે તે ઘરે આત્મા, બરોબર, ભલે વક્તા કદાચ બધા સરખા ન હોય, પાંચ આંગળી કોઈ એકદમ પ્રખર વક્તા, જોરદાર વક્તા હોય, મીડિયમ વક્તા હોય, સામાન્ય વક્તા હોય, પણ મૂળ વાત તો ભગવાને કરી છે ને, એટલે ભગવાન અને ભગવાનની વાણી પ્રત્યે બહુમાન હોય, એના કારણે સામાન્ય વક્તા હોય તો પણ એકદમ આવી રીતે બહુમાનપૂર્વક એકાદ ચિત્તે જીનવાણીનું નિત્ય શ્રવણ કરે, ક્યારેક ક્યારેક નહીં, રવિવાર જાય નહીં, સંસારના કાર્યોને ગૌણ કરીને પણ જીનવાણી શ્રવણને પ્રધાનતા આપે, અને આવી વિધિપૂર્વક આવા રસ અને રૂચિપૂર્વક જીનવાણીનું શ્રવણ કરીએ તો એ સમ્યક શ્રવણ થયું કહેવાય, અને એવી એવી રીતે શ્રવણ થાય ને તો સાંભળતા સાંભળતા પણ કે સમકિત થઈ શકે, હો આ ધ્યાન પછી તો ન લાગતું હોય ભલે, તો જીનવાણી શ્રવણ આવી વિધિપૂર્વક આવી તન્મયતાથી સાંભળે તો એ સાંભળતા સાંભળતા એવી લિંક આવી જાય, ક્ષણવારમાં ચિત્ત એકદમ રીતકલ દશામાં સરકી જાય, અને જીવને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ પણ થઈ શકે. જો આ ભાગ્યશાળી રોજ બેસે છે ને, તમારા પ્રમુખી આંખ બંધ કરીને બેસે છે, તો એવી આગ બંધ પણ કરી શકાય, ભલે ખુલી રાખો વાંધો નહીં, પણ બરાબર એકાગ્રતા રાખો અને એકદમ બહુમાન અને રૂચિપૂર્વક જીનવાણીનું શ્રવણ કરવું તો એ સમ્યક શ્રવણ કેવું કહેવાય, બરોબર. પછી દાન શ્રી તપ, તપ પણ સમ્યક રીતે કરવું જોઈએ. આવતીકાલે જોકે હવે આખો આ છે એનું જ અધ્યયન આવે છે, તપો તપો માર્ગ શું છે અધ્યયન, એટલે એના અંગે આપણે પેન્ડિંગ રાખીએ આજે, તારે વિચારીશું કાલે. તો જે પણ કરો તે સમ્યક પ્રકારે કરો, સામાયિક કરો, હે ના લક્ષણ લિંગ એ થોડો લાંબો વિષયાંત થઈ ગયા છે અત્યારે, સમ્યકનો વિષય મૂળ નથી સમકિતનો, પણ અત્યારે તો જે કરો તે સમ્યક, જીનવાની શ્રવણ કરો તો સમ્યક પ્રકારે કરો. આ શ્રાવક પણ બધું સાધુ પણ શ્રાવક પણ અર્થ હતો, સુણવતી શ્રાવક, જે જીનવાણીનું આવી વિધિપૂર્વક અને આવી એકાગ્રતાને રસપૂર્વક નિયમિત રીતે શ્રવણ કરે શ્રદ્ધા ભક્તિ બહુમાન પૂર્વક એ કહેવાય શ્રાવક. પછી આપણે જૈન છીએ તો જૈન એટલે કોને કહેવાય, સાચું જૈન પણ છે કે કેમ, એને મારે થોડા દિવસ પહેલા જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે, 11 ગાથાની આખી રચના આપણે લગભગ હતી કે વિચારી હતી ને, તો જૈન એટલે તમને કોઈ પૂછે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જૈન, તમને કોઈ પૂછવામાં આવે હુ આર યુ, તમે કહેશો વી આર જૈન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જૈન,
સ્ટોન્સનો ગુરુમાજને પૂછવું પડશે. મારા ત્યાંની ખબર, અમને ખબર ક્યાંથી હોય? પૈસા કેમ કમાય પૂછો, એની ચટણી પકાવી શકીએ ધંધાની સાચી હોય. જૈનનો અર્થ અમને ક્યાંથી ખબર હોય? બરોબર ને? શાસ્ત્રો શસ્ત્રો સોંપ્યા સૈનિકોને, અને શાસ્ત્રો સોંપ્યા સાધુ સાધવીને. જોકે અમારી રીતિ ઓછી થઈ ગઈ આજકાલ તો. હા, આપણે તો આપણે ભલાને આપણો ધંધો ભલો, આપણો પરિવાર ભલો. બરોબર? ભાઈ શાવક જૈન પણ સાચું ન કહેવાય. જૈન એટલે જીન શબ્દો પર જૈન બન્યો. જીન શબ્દ જી ક્રિયા પર, જી ધાતુ છે, જી એટલે જીતવું. તમે ઓલી જી ચેનલ યાદ આવીએ છે અહીંયા. જી એટલે જીતવું, જીતે તે જીન. તેને જીતે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એના ઉપર સંપૂર્ણપણે વિજય મેળવે, કાબુમાં રાખી શકે, એને કહેવાય જીન. એટલે તીર્થંકર કહો વિતરાગ પરમાત્મા અને એમની આજ્ઞા અથવા ઉપદેશ પ્રમાણે જે જીવન જીવવા માટે સતત પ્રયત્નશીલ હોય એને કહેવાય જૈન. જીનનો અનુયાયી તે કહેવાય જૈન. યાદ રહેશે આપણી વિત્પત્તિ? આપણી કમસે કમ આટલું તો યાદ રાખીએ, જૈન છીએ તો. તો એવું જૈન પડવું આપણામાં ખરેખર કેટલું છે એ સતત તપાસતા રહેવું જોઈએ, અને એમાં જે કચાસ કે ચૂંટી હોય એને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો એ સાચું જૈનત્વ, સમ્યક જૈનત્વ આવ્યું કહેવાય. બરોબર? નામથી તો જૈન છીએ અત્યારે, જૈન કુળમાં જન્મ્યા એટલા માટે જૈન છીએ, અને થોડું ઘણું કેટલું કરીએ છીએ. કેટલાક બાય આચાર્ય હજી ખરેખર ભાવ જૈન પણ કોને કહેવાય? એ તો આવી જે રચનાઓ છે મહાપુરુષોની, એ આપણા જીવન એનો એનો મર્મ સમજીને જીવનમાં ઉતરાવીએ ત્યારે સાચું જૈનપણું આવે. ભલે કદાચ વ્યવહારથી જૈનપુરમાં ન પણ જન્મ આવે કેટલાય આત્મા વાજે, અને છતાં પાછળથી સત્સંગ દ્વારા જૈન ધર્મ સ્વીકારીને એવું સુંદર રીતે સમજણપૂર્વક પાલન કરતા હોય છે કે ત્યારે આપણને ઘણી વાર લાગે કે આપણા કરતા એ સવાયા જૈન કદાચ થઈ શકાય. તો જે બનો તે સાચા બનો, જે કરો તે સમ્યક કરો, કેવલ ક્વોન્ટિટીથી બહુ રાજી ન થાઓ. આટલું કર્યું મેં, આટલી ઓડિયો કરી, આટલી આટલી માળાઓ ઘણી, આટલા સમય થયા, આટલા પ્રતિક્રમણ થયા, આટલા પુરુષ થયા, આટલું દાન આપ્યું, આટલી તીર્થયાત્રાઓ કરી, આ જે બધું ક્વોન્ટિટી કહેવાય જથ્થો. બરોબર? સંખ્યા, આટલું આમ કર્યું, આટલું આમ કર્યું, એ સંખ્યા ભલે એનું એના સ્થાને મહત્વ હોય છે ભલે, પણ છતાં એના કરતાં પણ ક્વોલિટીનું મહત્વ અનેક ગણું વધારે હોય છે. બરોબર? તમે વક્રો કેટલો કર્યો એને મહત્વ આપો કે પછી શને મહત્વ આપો? ચંદ્રેશભાઈ ધંધામાં નફો કેટલો થયો, કેટલા લિટર ને કેટલા કેન દૂધ વેચાયું? એક ક્વોન્ટિટી ગૌણ વસ્તુ છે, એનું મહત્વ છે પણ ગૌણ છે. એ સાર્થક ક્યારે ગણાય? એના પ્રમાણમાં નફો પણ જો વિશેષ થયો હોય, હું એટલે નફો પ્રોફિટ મહત્વનું છે, ખાલી ક્વોન્ટિટી વક્રો નહીં. બરોબર ને? હીરાવાળો કે ઝવેરી હોય તે એનો આખા દિવસમાં એકાદ ગ્રાહક ભલે આવે પણ નફો એને ઘણો થઈ જાય. અને શાકભાજી વાળી આખો દિવસ મજૂરી મહેનત કરતા હોય પોતાના માન પેટ પૂરતું માન કમાઈ શકે. એટલે વકરો કેટલો થયો, કેટલા કલાક તમે દુકાને બેઠા, એ કેટલા કલાક ટ્યુશન ભણ્યા, એ ગૌણ છે. રિઝલ્ટ કેવું આવ્યું, રિઝલ્ટ દરેક વસ્તુમાં આપણે રિઝલ્ટ ઉપર નજર હોય છે ને. એ કેટલો યાદ આવી ગયો કે એક પિતા એક દીકરો ભણવામાં થોડો ડલ હતો, ખાસ કરીને ગણિતના વિષયમાં વધુ કાચો હતો, એટલે એના માટે એના પિતાએ ટ્યુશન રાખ્યો. બે ત્રણ મહિના થયા હશે અને પિતાને મનથી જાઓ જરા ચકાસણી તો કરું કે કેવું મારો દીકરો શીખ્યો છે, કેવી પ્રગતિ છે એની. તમે કરો છો? નથી કરતા એવી રીતે કંઈ ચકાસણી? હું ઓરિયન્ટાણો. પછી શિક્ષકની હાજરીમાં પહેલા છોકરાને પૂછ્યું, બોલ બેટા. શું પૂછ્યું? 4 + 4 બરાબર કેટલા થાય? શું જવાબ આપ્યો? 6. 4 + 4 બરાબર કેટલા થાય? 6. અને ઘર કરતો પિતાએ લાફો ઠોકી લીધો, અને સાથે સાથે શિક્ષકને ખખડાવતા કહ્યું કે તમે આ શું શીખવાડી છે મારા દીકરા? 2 મહિના થઈ ગયા ટ્યુશન ને, અને હજી આ કે છે 4 + 4 = 6. શિક્ષકે જે મિસ્ટર જરા શાંત થા, તમે જે પ્રશ્ન પૂછ્યો ને 2 મહિના પહેલા મેં પણ આ જ પ્રશ્ન તમારા ગગ્ગાને પૂછ્યો હતો. એ વખતે ગગ્ગાએ જવાબ શું આપ્યો હતો? 4 + 4 = 5. આજે આટલું તો આગળ વધ્યો છે, 4 + 6 કહી દે, હજી થોડા 4-6 મહિના કમી જાઓ એટલે 8 બોલો. હવે રાજી થાવ આપણા શિક્ષક દ્વારા, તમે રાજી થાવ? એટલે કેટલા કલાક કે કેટલા દિવસો ટ્યુશન થયા, કેટલો પગાર ચૂકવાયો એ મહત્વનું નથી, પરિણામ શું આવ્યું. પરિણામ સાચું આવે છે કે એ જેમ મહત્વનું છે.
એટલે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી. તમે બીમાર હો અને ડોક્ટર તમને દવા લખી આપે, એ દવાની કેટલી શું કહેવાય, આપણી કાગડિયાઓ જે હોય, ગોળીઓની જે એકમાં 10 ગોળી હોય કે 20 ગોળી હોય કે એ બધા, એ કેટલું બધું ખાલી કર્યા, કેટલી ટેબ્લેટો ખાધી, કેટલી ગોળીઓ ખાધી, કેટલા ઇન્જેક્શન લીધા, એ મહત્વનું હોય કે આરોગ્ય કેટલું પ્રાપ્ત થયું, રોગમાં કેટલો ઘટાડો થયો અને આરોગ્યની પ્રાપ્તિ કેટલી થઈ, એ પરિણામ એ મહત્વનું હોય છે. એ વ્યવહારના દરેક ક્ષેત્રમાં આપણે આ બાબતમાં તો બરાબર હોશિયાર છીએ, પણ આ એક જ ક્ષેત્ર એવું છે ધર્મનું ક્ષેત્ર કે એ બાબતમાં આપણું આ ખાલી આપણે ઘણીવાર વક્રાથી સંતોષ માની રાજી થઈ જઈએ છીએ, નફા ઉપર આપણું ધ્યાન ભાગ્યે જ અથવા બહુ જ ઓછું થતું હોય છે. બરોબર, આટલું આમ ઘણાની રાજી થઈએ, પણ એના રિઝલ્ટ રૂપે તમે આંબીલની આટલી ઓળીઓ કરી, બહુ સારી વાત છે. પણ એ આંબીલની ઓળીઓ કરવા પાછળનો આશય શું હોય હોવો જોઈએ, પાંચે ઇન્દ્રિયો મુખ્યત્વે રસનેન્દ્ર ઇન્દ્રિયો અને સ્વાદની જે આસક્તિ, એમાં ઘટાડો થવો જોઈએ ને, આહાર સંજ્ઞા ઉપર કાબુ આવવો જોઈએ. એટલે પછી જ્યારે આંબીલ ન હોય છૂટા હો એ વખતે પણ થોડુંક મીઠું મરચું ઓછું બધું થઈ ગયું તો ચાલે, એ વખતે તમે પ્રેમથી જો હસીને ચાલશે ફાવશે નપશે ફેક નક્કી વાંધો નક્કી વાંધો એમ જો કહી શકો હસતા હસતા પ્રેમથી, તો સમજો કે તમારી ઓળીઓ છે તે ખરેખર સફળ થઈ, તમને સ્વાદ વિજય કરાવવામાં સહાયક બની શકી છે. બરોબર, ઓછું હતું આવે, ઠંડુ ગરમ આવે, મોડું વહેલું આવે, તો પણ જો આપણી ક્ષમતા અને સહજતા અને પ્રસન્નતા ટકી શકે તો સમજવું કે આપણો તપ જે છે તે સમ્યક પ્રકારે થઈ રહ્યો છે. પછી ઓળીઓ હોય કે 28 વિગેરે હોય, 16 પત્તા હોય, વર્ષી તપ હોય, કોઈ પણ નાનો મોટો તપ હોય, જો એ પારણાના દિવસોમાંની પરીક્ષા હોય એ વખતે જો આપણે લાગે કે ના વર્ષી તપ મેં કર્યું, 12 મહિના પહેલા મારી આ સંજ્ઞાની જેટલી જોરદાર હતી એની બદલે હવે એમાં કંઈક કાપ પડ્યો છે, હા હવે ચાલશે ફાવશે નપશે થઈ શકે છે, વહેલું મળું મળે તો વાંધો આવતો નથી, હા આખો આખો દિવસ ખાધા વગર ચાલતું હતું તો હવે તો થોડો કલાક અડધો કલાક કલાક થોડું મોડું વહેલું થયું તો પણ જો ચાલી શકે તો સમજવું કે આપણું વર્ષી તપ કંઈક સમ્યક પ્રકારે થઈ રહ્યું છે. એટલે ટૂંકમાં ઇન્દ્રિયો અને મન એના જે કાંઈ વિકારો હોય એ જો ઘટી રહ્યા હોય અને જીતેન્દ્રિય પણ થોડે ઘણે અંશે પણ જો વિકસી રહ્યું હોય તો સમજવું કે આપણું તપ પણ સમ્યક થઈ રહ્યું છે. એટલે આર સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે છે આ દાનશીલ તપને ભાવ, અને એની સામે ચાર સંજ્ઞાઓ છે. કઈ ચાર સંજ્ઞાઓ કહેશો ભાઈ? આર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. એક એક સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે અનુક્રમે આ ચાર પ્રકારનો તપ ધર્મ છે, દાનશીલ તપ અને ભાવ. તો દાન ધર્મ જે છે એ કઈ સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે છે? પરિગ્રહ સંજ્ઞા. બરોબર, પરિગ્રહ ભેગું કરવાની અનાદિકાલની જે વૃત્તિ છે ભૂતગલને ભેગું કરવાની, એના ઉપર કાબુ આવે એટલા માટે દાન. જો એ લક્ષી દાન અપાય અને પરિગ્રહ સંજ્ઞા ઓછી થતી હોય તો સમજવું આપણું દાન એ સમ્યક દાન કઈ થાય. શીલ જે ધર્મ છે એ કઈ સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે? મૈથુન સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે. તો એમાં જે વિષય વાસના ઘટતી હોય તો સમજવું કે આપણું શીલ પાલન એ સમ્યક રીતે થઈ રહ્યું છે અને આત્મા તરફ આગળ વધાતું હોય, વિકલ્પો ઘટતા હોય, નિર્મળતા શુદ્ધિ વધતી હોય તો આપણું શીલ ધર્મ સમ્યક થઈ રહ્યું છે. પછી દાનશીલ તપ ધર્મ એ કઈ સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે છે? અનાદિકાળની આહાર સંજ્ઞા, ખાઉધરાપણાની વૃત્તિ, ખાખા કરવાની વૃત્તિ, તો એ જો ઘટતી હોય અને જેવું હોય તેવું ચાલશે ફાવશે નપશે એ જો સ્થિતિ આવતી હોય તો સમજવું કે આપણો તપ ધર્મ પણ સમ્યક પ્રકારે થઈ ગયો છે. અને ભાવ ધર્મ એ કઈ સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે છે? તો કે ભય સંજ્ઞા. હાર ભય મૈથુન પરિગ્રહ, તો ભય સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે ભાવ ધર્મ છે. એક તો મૈત્રીયાદી ભાવ, મૈત્રી પ્રમોદ કરુણા માધ્ય દરેક જીવમાં જીવના દર્શન જીવ કરતો હોય, જીવ માત્રને પરમાત્મા સુધી સ્વરૂપે જો નિહાળતો હોય તો પછી કોઈ જીવ તરફથી આપણને ભય લાગવો ન જોઈએ. બધામાં સિદ્ધ ભગવાન દેખાય તો પછી ભય છે નો ભય? અને શરીર તો નાશવંત છે, એ ભાવ જો બરાબર ઘૂંટાયેલો હોય તો પછી શરીરના નાશનો પણ ભય લાગે નહીં. એ રીતે આ જે ચાર પ્રકારનો ધર્મ છે તે પ્રકારની જે ચાર સંજ્ઞાઓ છે એ સંજ્ઞા અરે સંપૂર્ણ જડમૂળથી દૂર ન થઈ શકે તાત્કાલિક, પણ કમસે કમ ઘટાડો તો ઉત્તરોત્તર થતો રહેવો જોઈએ. એટલે એની ચકાસણી કરતા રહેવી જોઈએ કે હું આ દાનશીલ તપ ભાવ કરું છું તો આ મારી સંજ્ઞાઓ ક્રમે ક્રમે પણ ઓછી થઈ રહી છે કે કેમ. મહિનાઓ દિવસો મહિનાઓ અને વર્ષોના વર્ષો વીતતા જાય
દાનશીલતા ભાવ કરતા કરતા, છતાં સંજ્ઞાઓ પાછી એવી ને એવી અકબંધ કે કદાચ વધુ તગડી બનતી જતી હોય તો ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ. જેમ અર્થ વેપારમાં અર્થતંત્રમાં ઘણી ફુગાવો આવતો હોય, બરોબર ને, મંડી પણ આવે ને ફુગાવો પણ આવે, તો એમ શરીરમાં પણ કેટલીક વાર ફુગાવો આવે કે ના આવે, શરીર સોજા આવી જાય શરીર ઉપર, ત્યારે શરીર કેવું લાગે, હૃષ્ટપુષ્ટ લાગે ને તગડું. પણ એ સોજાથી આવેલી હૃષ્ટપુષ્ટતાને જોઈને કોઈ પણ ડાયો માણસ રાજી થાય ખરો? ક્યાં દોડો, કોની પાસે જાઓ, ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર સાહેબ જુઓ તો ખબર નહીં, આ ડોક્ટર કહે છે સરસ દેખાવ તમે, તો આ સરસ તો શું કરવાનું, આ તો લોહીનું શું થઈ ગયું હોય, પાણી થઈ ગયું હોય, ત્યારે આ સોજા આવી જાય શરીર ઉપર. એટલે જેમ સોજાથી આવી ગયેલી શરીરની હૃષ્ટપુષ્ટતા એ જેમ વખાણવા યોગ નથી, એવી રીતે ધર્મની અંદર પણ ફુગાવો આવી શકે. માત્ર ક્વોન્ટિટી ઘણી બધી થઈ જાય અને એની સામે ક્વોલિટી એટલે ગુણવત્તા, જે દોષો ઘટવા જોઈએ અને ગુણો વિકસવા જોઈએ, એ જો ન થયા હોય તો એ પણ ધર્મનો ફુગાવો. માત્ર ક્વોન્ટિટી તો એ ધર્મનો ફુગાવો ગણી શકાય, જો એના પ્રમાણમાં ક્વોલિટીમાં ઉત્તરોત્તર સુધારો કે વધારો ન થતો હોય તો. બરોબર, સામાયિક તમે કરો છો, સામાયિક પણ સમ્યક થયા ક્યારે ગણાય? સામાયિક તો શું લક્ષ્ય હોય, સમવત્તા આય, સમતાનો આય એટલે લાભ જેના દ્વારા થાય એવી જે પ્રક્રિયાનું નામ સામાયિક. તો ખાલી સામાયિકની તમે કોન્ટી આજે ઘણા વર્ધમાન તપ પણ કરતા હોય ને, સામાયિકનું વર્ધમાન એમ આંબીલની વર્ધમાન ઓળીઓ એમ સામાયિકથી પણ વર્ધમાન તપ થતું હોય, એની ઘણી બધી આટલી ઓળીઓ થઈ ગઈ હોય તો એના પ્રમાણમાં જો ક્ષમતા ભાવ વધવાને બદલે કદાચ ઘટતો હોય તો ગંભીરતાથી વિચારવું જોઈએ કે નહીં? પ્રતિક્રમણ કરવો છો ઠેકાણ નથી આજકાલ તો. હવે આવતીકાલે શું આવે છે, હવે બધી ભૂલી જશે, કહી દઉં આજે છે, ચોમાસી પૂનમ આવે છે મોટી, તો ખરેખર તો શું કરવું જોઈએ, ઔષધ બે દિવસ કરવા જોઈએ, તો આજે ને કાલે બે દિવસ છઠ શક્ય હોય તો છઠ કરીને ઉપવાસ કરીને ઔષધ કરવા જોઈએ. ઔષધ એટલે આત્માના ગુણોની પુષ્ટિ થાય, આત્માના જ્ઞાનાદિ ગુણોની જેના દ્વારા પુષ્ટિ થાય એવી પ્રક્રિયા, એનું નામ ઔષધ અથવા તો ટેમ્પરરી સાધુપણું કહેવાય. એક દિવસ બે દિવસનું કે ચાર પ્રહરનું પણ છે તે એ સાધુપણું કહી શકાય, એની નેટ પ્રેક્ટિસ કહી શકાય. બરોબર, તો આવતીકાલે ચોમાસી પૂનમ છે તો ઔષધ મનીષભાઈ કોણ કરાવે તમારામાં, પરિશો પરિશોમાં તો ઔષધ કરતા શું કે નહીં કોઈ અહીંયા કહો છો, ચોસઠ પડી કે છૂટક છૂટક ચતુર્માસ માસ એટલે પરિશ્રમાં સમસ્ત્રી નાખી દીધે નહી, હા વરસાદ આપતું માસ થયો ને, એમાં જયારે પરિશ્રણ આવે ત્યારે પહેલે દિવસે કે છેલ્લે દિવસે કે આઠ દિવસ કદાચ ન કરી શકે, હે હા ભલે સારું, બહુ સારું, એટલું કીધું સારી વાત છે, સંભાળજો. એ પેલા કેટલા જણા આવશો, એકલા આવશો કે લઈ આવશો, તમારા ટીમ લઈ આવશો, ચંદ્રેશભાઈ ઇન્દ્રેશભાઈ બધા આવશો, આવશો પૂજા સામાયિક ના કપડા લઈ કરી, બરોબર, ચંદ્રેશભાઈ સાંભળી લેજો, બરોબર, ઇન્દ્રેશભાઈ ધ્યાનમાં પણ સાંભળી લેજો, કે આવતીકાલે ફકુલભાઈ, હે આટલા દિવસથી અમે બધા છીએ માત્ર સાધુ ભગવંત આચાર્ય ભગવાન, તો તમે એની ફલશ્રુતિ રીતે કાંઈક તો કરો ને, તો એમાં પ્રતિક્રમણ સવારનું કરવાનું હોય એટલે કેટલા, પાંચેક વાગે આવી શકશો, પાંચ સાડા પાંચ કેટલા વાગે આવશો, પહેલા આવો ઔષધ લો, વાંધો ને પાંચેક વાગે આવી જાઓ, તમે આપસમાં નક્કી કરી દેજો, તમે એકલા ખાલી આવો, એન્જિન આવે ડબ્બા ના આવે લેતા રહે, લાંબી આગ ગાડી જોઈએ મોટી, ભલે વાંધો નહીં, તો એન્જિન તો મજબૂત થઈ ગયા, ચિંતા નહીં કરતા, તમે ડબ્બાની સંખ્યા જરા વધારજો, લાંબી મોટી રેલગાડી આવી જઈએ માલગાડી, તો પાંચેક વાગે આવી જજો, ઔષધ લેવાનું હોય પ્રતિક્રમણ કરવાનું હોય. હા કઈ ક્રિયા થશે, આ વર્ગમાં તમની ક્રિયા પણ કરાવવા થશે, વાંધો નહીં, પછી બધું હોય, દેવન ચૈતન દેવંદન કરવાનું હોય, પડીલણ કરવાનું આવે વસ્ત્રાદિક નું સાધુ મહારાજની જેમ જ લગભગ, હા પછી જીનવાનું શ્રવણ કરવાનું હોય, બપોરનું દેવંદન હોય, અને એક ઉપવાસ થઈ શકે તો ઉપવાસ, નહીં તો આંબેલ અથવા છેવટે ઓછામાં ઓછું એકાશું એટલું કરવાનું હોય, એની અંદર બપોરે વરી આપણું વસ્ત્રનું પડીલણ પણ કરવાનું હોય, વચ્ચે જે જે સમય મળે એમાં સ્વાધ્યાય કરવાનો હોય, હે હા લાવવાની વસ્તુ હોય એટલે કે સામાયિકના વસ્ત્રો પેન્ટ પાયજામોની પણ જરા ધોતી વ્યવસ્થા કરી લેજો,
બરોબર, ધોતી પછેડી અને કટાશનો ચરવડો, ઉપતિ અથવા મુપતિ હોય નહીં તો છેડો પણ આપે તો ચાલે છે, કેસ અને એક જોડી બીજું કપડાં ઘેકાશના ગાંભીર જવું હોય વાપરવા એ વખતે સાદા કપડાં એક જોડી હોય, કંડોરો જોઈએ કમર પર બાંધવાનો સાડો, અને ગરમ સાલ બહાર નીકળવું હોય ક્યારેક પઠવા વગેરે માટે તો ગરમ સાલ અમે જેમ કામડી વાપરી છે તેમ, અને એક કપડાં બદલવા માટે ટુવાલ, આટલી સામગ્રી યાદ કરી તો પછી તમે લખાવી લેજો ભલે, પણ આટલી સામગ્રી વ્યક્તિ દીઠ તમે લાવજો. પૂજાના છે તમને લેતા કેટલી વાર લાગે, કાયમ ઉપયોગમાં આવશે, કાયમ કામમાં આવશે. પછી પણ ચોમાસા વગેરેમાં મોટા દિવસોમાં જયારે જયારે પ્રતિક્રમણ વગેરે કરો, અને વ્યાખ્યાનમાં પણ શક્ય હોય તો એ હોતી પછડી કરીને બેસો, રોજ તો રોજ ઉપયોગી થાય છે એ રીતે, એ રીતે ન હોય તો ત્યાં બજાર ક્યાં દૂર છે 40 ગામની, તરત બધું આવી જાય જો ને ધ્યેજ સૂચન કરવામાં આવી, ફટાફટ ટોપીઓ ને પછડી કેવી આવી ગઈ તરત જ, જણા ભલે 4 જણા વાપરતા હોય પણ 10 વાગી ગઈ કે નહીં, એ રીતે આ તમારા માટે કંઈ મોટી વાત છે જ નહીં. તો એ રીતે ધોતીઓ પછેડી ન હોય તો લઈ લે વસાવી લેજો. હા અને બહેનો પણ, હા બહેનો તો વધારે કેવું ને ભાઈ, તો સોણ ધી હશે ખવાઉ, હોશિયાર સાસુ શું કરે, બહુને ઠપકો ના આપે, નવી છવિયો વખતે ઠપકો ના આપે, પોતાની દીકરીને ઠપકો આપે, કોઈ બાબતમાં ભૂલ થતી હશે તો બહુ સમજી જાય કે હું પણ જો આવી ભૂલ કરીશ તો ક્યાંક મને ઠપકો સાંભળવો પડશે, એટલે ઓટોમેટિક એ સાવધાન થઈ જાય, ભૂલ કરે જ નહીં. ભાઈઓને કહેવાય છે ત્યારે બહેનો તો સમજી જ જાય, બરોબર ને, એ તો જયારે આટલા બધા સાક્ષાત સાધવીજી ભગવંતો અહીંયા વિદ્યમાન છે, હા તો તમે પણ સારી સંખ્યામાં, બરોબર ને, મેળે એકલી હરોળ બેઠા ઈમડે જોડાવી ના પૂછે નતા, દાલ મેં કુછ કાલા હે હરશો ને, હા જો પ્રભાબેન હા પાડે છે, હા એની ઘરની જવાબદારી નથી, હે જો જો કંઈક કોશિશ કરો, આ થોડું સેટિંગ તમે ધારો તો બધું કરી શકો, બહાર ગામ જવું હોય તબિયત ન હોય ત્યારે તો સેટિંગ કરી શકતા હો કે ન કરી શકતા હો, હા ઘરના બધા સભ્યો આંબી, કેટલા તો સિંગલ સિંગલ છો કેટલાક તો બધા બધા નહીં પચીમાં જેવા, હા તો કરજો સારી સંખ્યામાં, સમય વધારે નથી હવે. શું વાત છે, ઔષધ પણ સમ્યક રીતે થાય, બરોબર, પ્રતિક્રમણ એટલે પાપ ભીરુતા જીવનમાં વિકસે તો પ્રતિક્રમણ કરેલા આપણા સમ્યક સાર્થક ગણાય, એટલે ઔષધ એટલે આત્માના જ્ઞાન આદિ ગુણોની પુષ્ટિ થાય, ઔષધ લઈને પ્રમાદ ન કરાય, વિકથાઓ ન કરાય, પણ કંઈક ને કંઈક નવું શીખવા સમજવા માટે પુરુષાર્થ થાય, તો એ ઔષધ પર કંઈક સમ્યક થયો ગણાય. એટલે એકંદરે જે પણ કરીએ, થોડું પણ કદાચ કરીએ, સમય ઓછો હોય થોડું કરીએ પણ સમ્યક પ્રકારે કરવા, નૌકાર ગણીએ તો વધુ સમય ન હોય તો ભલે એક માળા, એટલો પણ સમય ન હોય તો 27 નૌકા, એ પણ ન હોય તો 12 નૌકા, ભલે જેટલું સમય હોય પ્રમાણે, પણ એ ઘણો એવા ઘણો કે એકદમ એકાગ્ર ચિત્તે ગણો અને મોક્ષના લક્ષ્ય સાથે ગણો, પંચ પરિમિષ્ટિમાં આપણું પ્રવેશ થઈ જાય આપણું સ્થાન એવા લક્ષ્ય સાથે, અને એ ગુણો આપણામાં પણ આવે પંચ પરિમિષ્ટના એવા લક્ષ્ય સાથે, અર્થના ઉપયોગ સાથે, ભાવપૂર્વક જીવનમાં નમ્રતા ગુણનો પણ વિકાસ થાય એ રીતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ ભલે કદાચ થોડું થાય પણ સમ્યક પ્રકારે અને ભાવપૂર્વક થવું જોઈએ. ટૂંકમાં આખું અધ્યયન આપણે જાણે એમ કહેવા માગે છે કે જે પણ કરો તે સમ્યક પ્રકારે કરો, સમજણપૂર્વક કરો, ભાવપૂર્વક કરો, યથાશક્ય એકાગ્રતાપૂર્વક કરો, જે વખતે જે સુક્રિયા કરતા હો એ વખતે સંપૂર્ણપણે મન વચન કાયા એમાં એકાકાર બનાવો, એ વખતે બીજી શુભ ક્રિયાનો પણ બી વખતે બીજો વિચાર ન આવે એની તકેદારી રાખવા પૂર્વક કરો. એટલે આ રીતે જે પણ કરો તે સમ્યક પ્રકારે કરવામાં તમારો પરાક્રમ શક્તિ મન વચન કાયાની ફોરવો એવો જાણે કે સંદેશ જેનમાંથી આપણે લઈએ છીએ, બરોબર. જો આની અંદર 73 બાબતોમાં થોડી થોડી બાબતો તો તમને કહી દઉં, 3 શું છે, ગુપ્તિ, કઈ કઈ 3 ગુપ્તિ વાળો જલ્દી ભરવાનું વાળો, તો મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, 5 સમિતિ પણ આગળ આવી ગઈ છે અષ્ટ પ્રવચન માતામાં, પછી 5 ઇન્દ્રિયો આપણી ચામડીજી કાન એના સંવરમાં રાખવી અને કાબુમાં રાખવી, એ 5 પ્રકારનો સ્વાધ્યાય પણ આની અંદર છે. 5 પ્રકારમાં વાચના પૃચ્છ, અત્યારે વાચના ચાલે છે, વાચના પૃચ્છના પરાવર્તના અનુપેક્ષા ને ધર્મકથા, એ 5 પ્રકારનો સ્વાધ્યાય, એ પણ સમ્યક પ્રકારે કરો. ક્રોધાની 4 કષાયો એને સમ્યક રીતે કાબુમાં લ્યો, એના પ્રતિપક્ષી 4 ગુણો, ક્રોધ માન માયા લોભ 4 કષાય છે,
અને એ જયારે એ જીતાય તો સામે ચાર ગુણો કેળવાય. એ ચાર ગુણો કયા કયા? ક્રોધ, ક્રોધની સામે ક્ષમા, પછી માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા, લોભની સામે સંતોષ ગુણ. તો આ ગુણોનો વિકાસ કેમ થાય અને ચારે કશાયો કેમ પાતળા થાય એ રીતે સમ્યક પુરુષાર્થ કરો. છ આવશ્યક બતાવ્યા, અવશ્ય કરવા યોગ્ય છ આવશ્યક જે પ્રતિક્રમણમાં આવે છે. પહેલે સામાયિક, બીજો ચવિષતો, ત્રીજે વાનલા, ચોથી પ્રતિક્રમણ, પાંચમે કાઉસ, છઠ્ઠે પછખાણ, આ બધા આવશ્યક પણ સમ્યક પ્રકારે સમજણપૂર્વક ને ભાવપૂર્વક કરવો જોઈએ. એવી રીતે નિંદા અને ગરહા, દુષ્કૃતની નિંદા અને દુષ્કૃતની ગરહા. તો નિંદા અને ગરહામાં શું તફાવત? નિંદા એટલે આત્મસાક્ષીએ જે પોતાના પાપોનો પશ્ચાતાપ થાય એને દુષ્કૃતની નિંદા તરીકે કહેવાય, અને ગુરુ અધિકની સાક્ષીએ જે કરાય પશ્ચાતાપ વ્યક્ત કરો તો એને કહેવાય દુષ્કૃતની ગરહા કહેવાય. એ પણ સમ્યક પ્રકારે કરો, એમાં પણ માયા વગેરે થોડુંક કે થોડુંક છુપાવે એવી તો નહીં, પણ સમ્યક પ્રકારે એ ગરહા કરો. આલોચના પણ આવે છે, જે દોષો પાપો થયા હોય એ કંઈ પણ છુપાવ્યા વિના નિકારસ્તાથી ગુરુ માટે નિવેદન કરવું એ આલોચના કહેવાય. એ પણ સમ્યક પ્રકારે કરો. આવી આવી બધી ટોટલ 73 જેટલી બાબતો ટોટલ આમાં અધ્યાયમાં બતાવી છે. એ બધી જે અને એક પણ બાબત જો સમ્યક પ્રકારે થાય ને, એકદમ સમ્યક પ્રકારે, તો ઓટોમેટિક બીજી ઘણી બધી બાબતો અને ઘણા બધા ગુણો એમાં ઓટોમેટિક સમાવેશ થઈ જાય. અને એક પણ ગુણ જો 100% આત્મસાત થાય ને તો કેવળના અને મોક્ષને અપાવી શકે. વડની કોઈ પણ લડવાઈને બરાબર પકડી સમ્યક રીતે ઉપર ચડતા જાય તો ઠેર તમે ચોસ ઉપર પહોંચી જાઓ. એમ 73 બધી બાબતો યાદ કરે એમાંથી કોઈ એકાદ બાબત પણ જો બરાબર સમ્યક પ્રકારે 100% જો આત્મસાત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે તો એના દ્વારા પણ બાકીના બધા ગુણો ઓટોમેટિક આવી જાય અને જીવ વિતરાગ દશાને પામી, નસીબ દશાને પામી લે. તો આવું આ સુંદર મજાનું સમ્યક પરાક્રમ એનો હાર્દ આપણા જીવનમાં આત્મસાત થાવ એવી મંગલ ભાવના સાથે વ્યાખ્યાન પૂર્ણ. દિનાગમ કંઈ બોલાવ્યું હોય હાર્દિક ઈચ્છામી દુઃખ.